જો શ્વાસથી તમારી પ્રાયોરિટી છે તો તમને ઊંઘ માટે પણ સમય મળી જશે તમને જીમ માટે પણ સમય મળી જશે કે તમને ચાલવા માટે સમય મળી જશે સાયકલિંગ જે પણ તમે એક્ટિવિટી કરતા હો કે જે વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પહેલાં જ્યારે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં યહુદીઓને પૂરી દેવામાં આવ્યા બંદી બનાવવામાં આવ્યા અને એમના પર અત્યાચાર કરવામાં આવ્યો સોશિયોલોજીના પ્રોફેસર મોરી શ્વાડ્સ જે એક ગંભીર બીમારીથી પીડાતા હોય છે ત્યારે એમને જાણ થાય છે કે આ તો ટૂંક સમયમાં જ મૃત્યુ પામશે હું જેમ જેમ વધારે વાંચતો જાઉં છું કદાચ આમાં ઉમેરાતા જશે પણ આ તો પાંચ વાંચવા જ જોઈએ એવું મને લાગે છે અને ખાસ કરીને પહેલાં પહેલા બે તો ખરા ડિવોર્સનું મુખ્ય કારણ લગ્ન છે જેમાં જે રોબર્સ આવ્યા લૂટેરાઓ આવ્યા અને બંદૂકની અણી પર એમણે બેન્ક લૂંટી અને જ્યારે પોલીસ આવી જે હોસ્ટેજીસને છોડાવવા માટે ત્યારે એ હોસ્ટેજીસે લૂટેરાઓનો પક્ષ લીધો જનરલી પોડકાસ્ટ સ્ક્રિપ્ટેડ હોતા નથી પણ આજે એક એવા વ્યક્તિને મળ્યા કે જેને મળીને એવું લાગ્યું કે આ માણસ ખરેખર સ્ક્રિપ્ટ વગરનું કંઈ પણ જ વાત કરી શકે છે અમે એવા વ્યક્તિને મળ્યા કે જે રોજિંદી જિંદગીની એટલી બધી વાતો કે એટલી સહેલાઈથી કરી દે કે આપણને એમ લાગે કે જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં ખરેખર રિલેશનશીપ પર વાત કરી ફ્રેન્ડશીપ પર વાત કરી અને એવા ઘણા બધા રેગ્યુલર લાઈફના સામાજિક ટોપિક પર વાત કરી જે સાંભળવા તમને ખૂબ જ ગમશે તો આવો મળીએ આજે ડૉક્ટર નિમિત ઓઝાને આપણે ગુજરાતીમાં એક કહાવત છે કે જેટલા તમારા મન ચોખ્ખું હોય ને જેટલું એટલા તમારા વિચાર ચોખ્ખા હોય અને જેટલા તમારા વિચાર ચોખ્ખા હોય ને એટલી જ તમારી ભાષામાં શુદ્ધતા આવે એટલી જ તમારી ભાષા ફ્લુઅન્ટ બને શાયદ મારી એટલી બધી ભાષા ચોખ્ખી નથી એનો મતલબ મારા વિચારો એટલા ચોખ્ખા નહીં હોય પણ અમે જ્યારે પણ તમારી રીલ જોઈએ તો એકદમ ફ્લુએન્સી દેખાય આમ દિલથી દિલ આપણે કનેક્ટ કરી શકીએ આજે આપણી સાથે છે સ્ટુડિયોની અંદર હવે મારે તમને શું કેવું કે એ ખબર નથી પડતી રીઝન તમે રાઇટર છો તમે કોલોમિનિસ્ટ છો તમે ડૉક્ટર છો કયા જોબમાં તમારે તમને પ્રિસ્ક્રાઇબ કરવા મને ખ્યાલ નથી આવતો બટ આજે અમારા સ્ટુડિયોમાં તમે આવ્યા છો કેવું લાગે છે સ્ટુડિયોમાં આવીને તમે મને મિત્ર કહી શકો મિત્ર કહી શકો એની કરતાં બેટર હું તમને એમ કહું કે તમે એક એવા ડેલી યુઝના ડૉક્ટર છો ડેલી ડોઝ એવી ટેબલેટ છો કે અમને જે પ્રોબ્લેમ હોય ને એ પ્રોબ્લમને તમે ડિરેક્ટલી કનેક્ટ કરીને ડિરેક્ટલી એનું સોલ્યુશન આપી દો છો એટલે રોજિંદી જીવનના અમારી એક જડીબુટ્ટી તમે થેન્ક યુ સો મચ પણ એ વાતનો આનંદ છે કે મિત્ર કહો કે મદદગાર કહો કે માર્ગદર્શક કહો પણ મારા જે પુસ્તક વાંચન છે મારા જે અનુભવો છે અથવા મારો જે દ્રષ્ટિકોણ છે જે રીતે હું જીવનને જોઉં છું એ રીતે હું રજૂ કરું છું તો મારા એ દ્રષ્ટિકોણથી અન્યના જીવનમાં સ્પષ્ટતા આવે છે એ વાતનો મને આનંદ છે કે એ રીતે પણ હું લોકોના જીવનમાં થોડી મૂલ્ય વૃદ્ધિ કરી શકું છું તો અનાયાસે માત્ર તમારા શબ્દોથી તમારા વિચારોથી તમારા અભિગમથી તમે જો લોકોના જીવનમાં નાનો એવો બદલાવ લાવી શકો તો ચોક્કસ એ વાતનો સંતોષ હોય આનંદ હોય ગર્વ હોય તો હું મારી જાતને બહુ ભાગ્યશાળી ગણું છું કે ભાષા તો ઘણા બધા પાસે હશે પણ મારી પાસે જે છે એનાથી હું અન્યને મદદ કરી શકું છું એ ભાષાથી એ શબ્દોથી હું એક લોકોના જીવનમાં એક નાનો એવો ચેન્જ ટ્રાન્સફોર્મેશન જો હું લાવી શકું તો મને એવું લાગે છે કે જે કાંઈ હું મેં વાંચ્યું છે જે કાંઈ મેં લખ્યું છે જે કાંઈ પુસ્તકો મેં પ્રકાશિત કર્યા છે એ બધું અલ્ટિમેટલી એ મથામણ સાર્થક છે એક નાઇન ટુ ફાઇવ જોબ કરવાવાળો માણસ હોય કે પોતે બિઝનેસ કરવાવાળો માણસ હોય જ્યારે સિંગલ પ્રોફેશનમાં કામ કરતો હોય ત્યારે એને એમ લાગે કે આટલું બધું હું કરું છું હવે મારી પાસે ટાઈમ નથી ટાઈમ એક સિંગલ એક્સક્યુઝ આવતા હોય તમે ચૌદ પંદર આઈ થિંક બુક લખી નાખી કેટલી કોલમ લખો છો સાથે સાથે ડૉક્ટરની પ્રેક્ટિસ પણ કરો છો બરાબર આ બધાની વચ્ચે જે આ એક્સક્યુઝ આવે છે કે મારી પાસે ટાઈમ નથી ટાઈમ નથી ફક્ત મારા ખ્યાલથી ચાર કે પાંચ કે છ જ વર્ષની અંદર તમે પંદર એક બુક લખી નાખીશું વર્ષની બે ત્રણની એવરેજ આવે છે બરાબર સાથે તમે ડૉક્ટરની પ્રેક્ટિસ પણ કરો એટલે બહુ હેડી ઘોળું સ્કેડ્યુલ હોય મારા ખ્યાલથી કે ગમે ત્યારે ફોન આવી જાય અને સાથે કોલમ પણ ડેલી બેઝ ઉપર તમે પ્રકાશિત કરો એટલે આપવી પણ પડે તો આ ડેલી લાઈફની અંદર જે સ્કેડ્યુલ તમે તમારું પ્રોપરલી બનાવો છો કે લોકોને કહે છે ને મારી પાસે ટાઈમ નથી આ કઈ રીતે આખું તમે પ્લાન કરો છો સી એનો પહેલો જવાબ હું એવો આપીશ કે હું એક એવા શહેરમાં છું જ્યાં ટ્રાફિકની સમસ્યા નથી સો ભાવનગર એક એવું શહેર છે કે જ્યાં એક છેડેથી બીજા છેડે પહોંચતા વધુમાં વધુ દસથી પંદર મિનિટનો સમય થાય છે અને મારા ઘરથી મારી હોસ્પિટલ માત્ર સાત મિનિટના અંતરે છે તો મારો ઘણો બધો સમય ટ્રાફિક ની સમસ્યાઓના નથી એટલે બચી જાય છે તો કદાચ હું મુંબઈ અમદાવાદ કે સુરતમાં રહેતો હોત તો કદાચ હું આવું ન કરી શક્યો હોત તો એક આ જવાબ છે બીજો એક જવાબ જે થોડો વધારે સેન્સિબલ છે અને જે વધારે લોકો સુધી પહોંચે એવું હું ઈચ્છું છું એ છે કે કોઈ પણ કામ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ કરતાં એનર્જી મેનેજમેન્ટની વધારે જરૂર હોય છે કે બેઝિકલી કોઈ પણ કામ જે તમે કરવા માગતા હો એમાં દિવસના દિવસની અમુક મિનિટો ફાળવવી એ પૂરતું હોય છે જેમ કે તમે વજન ઉતારવા માગો છો જીમમાં જવા માગો છો બોડી બનાવવા માગો છો તો રોજની વીસથી ત્રીસ મિનિટ પર્યાપ્ત છે તમે કોઈ પુસ્તક લખવા માગો છો કોઈ પુસ્તક વાંચવા માંગો છો તો રોજથી રોજની વીસથી ત્રીસ મિનિટ પર્યાપ્ત છે અને એ વીસથી ત્રીસ મિનિટનો સમય કઈ રીતે શોધવો ક્યાંથી કાઢવો બસ આપણું કામ એટલું જ હોય છે તો ઇટ ઇઝ નોટ અબાઉટ ટાઈમ ઇટ ઇઝ અબાઉટ પ્રાયોરિટી જ્યારે તમે એમ કહો છો કે મને ફલાણા માટે સમય નથી તો એનો મતલબ એમ છે કે એ મારી પ્રાયોરિટી નથી સો ઇટ ઇઝ નોટ અબાઉટ ટાઈમ ઇટ ઇઝ અબાઉટ પ્રાયોરિટી તમને કેમ જમવાનો સમય મળી જાય છે તમને કેમ ઇન્સ્ટા માટેનો સમય મળી જાય છે તમને કેમ ઓટીટી માટેનો સમય મળી જાય છે તમને કેમ ટેલિવિઝન માટેનો સમય મળી જાય છે કારણ કે એ તમારી પ્રાયોરિટી છે રાઈટ સો જો સ્વાસ્થ્ય તમારી પ્રાયોરિટી છે તો તમને ઊંઘ માટે પણ સમય મળી જશે તમને જીમ માટે પણ સમય મળી જશે કે તમને ચાલવા માટે સમય મળી જશે સાયકલિંગ જે પણ તમે એક્ટિવિટી કરતા હો જો બૌદ્ધિક ઉત્તેજના તમારી જરૂરિયાત છે મેન્ટલ સ્ટિમ્યુલેશન તો તમને વાંચન માટે સમય મળી જશે જો ઇમોશનલ એક્સક્રેશન તમારી જરૂરિયાત છે તો લેખન માટે સમય મળી જશે જો તમને સંગીતનો તમે જીવ છો તમને મ્યુઝિક આકર્ષે છે તો તમને સુંદર મજાના ગીતો સાંભળવાનો કે કમ્પોઝ કરવાનો કે ગાવાનો સમય મળી જશે સો ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર પ્રાયોરિટી ક્યારેક આપણે આપણી પ્રાથમિકતાઓને એટલું મહત્ત્વ નથી આપતા તો આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે કામ એ આપણા જીવનનો એક નાનકડો એવો હિસ્સો છે એ એ આપણું સમગ્ર જીવન કવર નથી કરતું કામ તો એ માટે આ બધી જે પ્રવૃત્તિઓ છે એ માટે પ્રાથમિકતા સેટ કરવી બહુ જરૂરી છે અને આપણે દરેક જીવનમાં ઇટ ઇઝ ઓલ અબાઉટ આપણું આખું જીવન એક બેલેન્સિંગ એક્ટ છે ઇટ ઇઝ ઓલ અબાઉટ આપણે કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક બેલેન્સ કરતા હોઈએ છીએ સો આપણે આપણા દિવસને કઈ રીતે બેલેન્સ કરીએ છીએ એના ઉપર જ આઈ થિંક આપણું બધું બધાનો આધાર રહેલો હોય છે સો આઈ વુડ સે ટાઈમ મેનેજમેન્ટ કરતાં બી એનર્જી મેનેજમેન્ટ કે હું મેં તમને હમણાં જ થોડા સમય પહેલાં મેં કહ્યું કે હું કઈ રીતે મારું સોશિયલ મીડિયા હેન્ડલ કરું છું કે મારું સ્ક્રીન સાથેનું રિલેશન કેવું છે કે ત્રણ વાગ્યા સુધી અમે બિલકુલ એકબીજાના સંપર્કમાં નથી આવતા અને મારા મોટાભાગના જે એક અંગ્રેજીમાં કહેવત છે ઇટ ધ ફ્રોગ ઇન ધ મોર્નિંગ તો ઇટ ધ ફ્રોગ ઇન ધ મોર્નિંગ મતલબ કે તમારો સૌથી જરૂરી કામો તમે સવારમાં પૂરા કરો જે સૌથી મહત્વનું કામ છે એ સૌથી પહેલાં કરો જ્યારે તમારામાં એનર્જી પણ એનર્જી પણ ઉત્સાહ પણ છે અને દરેક સવાર એક સકારાત્મકતા લઈને આવે છે તો જગત જગતની નકારાત્મકતા તમારા સુધી પહોંચે થ્રુ સોશિયલ મીડિયા થ્રુ મેસેજીસ થ્રુ મેઇલ્સ કારણ કે આ કેવું છે કે સતત જગત તમારું એટેન્શન ક્યાંક ને ક્યાંક ખેંચતું રહેશે કે આ મહત્વનું છે આ મહત્વનું છે આ મહત્વનું છે એ બધાથી પીછો છોડાવીને તમારે સતત તમારી જાતને એ યાદ કરાવવાનું છે કે એ મહત્વનું નથી મારા માટે આ મહત્ત્વનું છે તો સૌથી મોટી ચેલેન્જ એ છે કે આપણા માટે શું મહત્વનું છે એ સ્પષ્ટતા કરવી પ્રાયોરિટીને ફલ્ટર એ પ્રાયોરિટી નક્કી કરવી તો ઘણા સમયથી મને એવું રિયલાઇઝ થયું છે કે મારા માટે આ ઇમોશનલ એક્સપ્રેશન બહુ જરૂરી છે વિરેચન મારી મારી ભાવનાઓનું મારી લાગણીઓનું અને એ માટે મારે લખવું જરૂરી છે અથવા જો હું લખીશ તો હું બોલીશ તો મારા માટે એ એ અભિવ્યક્તિ બહુ જરૂરી છે તો એ અભિવ્યક્તિ માટે હું સમય કાઢી લઉં છું કારણ કે મને એ એ અભિવ્યક્તિ મને પૂર્ણ કરે છે જો હું અભિવ્યક્ત નથી થતો તો મને ક્યાંક અપૂર્ણતા લાગે છે અંદરથી સંકોચાય મને એવું લાગે છે કે કંઈક ખૂટે છે કંઈક અભાવ મને સતાવે છે તો એ અભિવ્યક્તિ જે છે મારા માટે ઓક્સિજન છે તો એ અભિવ્યક્તિ માટે હું સમય કાઢી લઉં છું સો એ એ જ રીતે દરેક માટે એ અલગ અલગ વસ્તુ હોઈ શકે કોઈક માટે પ્રવાસ હોઈ શકે કોઈક માટે બીજું કંઈ હોઈ શકે તો હું તો એ જ કહીશ કે જે પ્રવૃત્તિ તમને પૂર્ણ કરે છે એની માટે સમય ફાળવવો એ આપણી જાત પ્રત્યેની જવાબદારી છે હમ 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 એમ કહેવાય કે દરેક માણસની જિંદગીની અંદર એક ગુરુ હોવો બહુ જરૂરી છે બહુ ખાસ જરૂરી છે કે તમારી લાઈફની અંદર એક ગુરુ હોય પણ મારા વિચાર ગુરુની દૃષ્ટિએ થોડાક અલગ છે લોકો એમ માને છે કે ગુરુ એક પર્ટિક્યુલર ધાર્મિક રિલિજિયસ વર્સન જ હોવો જોઈએ પણ હું એ વિશે એવું વિચારું છું કે ગુરુ એટલે એક એવો માણસ કે જે તમારી જિંદગીની અંદર જે તે સમયે જે જરૂરી બદલાવો હોય એ લાવે તમને માર્ગદર્શન આપે તમને સાચા રસ્તે લઈ જાય એક માણસની સાથે સાથે એક સારું પુસ્તક પણ તમારું ગુરુ હોઈ શકે ખરો તો તમારી આ પુસ્તકની જર્ની કઈ રીતે ચાલુ થઈ તમે કેટલા પુસ્તકો કઈ કઈ રીતે લખ્યા છે અને કયા પુસ્તકો તમે અમને રેફર કરવા માગશો કે જે જે અમારી લાઈફની અંદર ઇન્સ્ટન્ટ ચેન્જીસ લાવી શકે આ છેલ્લા પ્રશ્નનો જવાબ હું પહેલાં આપી દઉં કારણ કે ગઈકાલે જ એક સરસ કાર્યક્રમમાં મેં વાત કરી કે જે પુસ્તકોએ મારું જીવન બદલ્યું છે એવા પુસ્તકો હું અવારનવાર મારા સોશિયલ મીડિયા પર ને હું કહેતો રહું છું કે તમે આ વાંચો કે જેણે મને બદલ્યો છે તો એમાં જે સૌથી પહેલું પુસ્તક જે મને લાગે છે કે જે દરેકે વાંચવું જોઈએ અને એ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ વિક્ટર ફ્રેન્કલનું કે જે વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પહેલાં જ્યારે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં યહૂદીઓને પૂરી દેવામાં આવ્યા બંદી બનાવવામાં આવ્યા અને એમના પર અત્યાચાર કરવામાં આવ્યો અને એ સમયે હું બહુ સભાનતાથી આ શબ્દ વાપરું છું કે જે લોકો ભાગ્યશાળી હતા તેમને ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા કારણ કે જે લોકો બચી ગયા એમના પર જે અમાનવીય અત્યાચારો અને જુલમ થયા છે એની આપણને કલ્પના પણ નથી જ્યાં સુધી આપણે વાંચીએ નહીં આપણે એ બિલીવ જ ન કરી શકીએ કે કોઈ વ્યક્તિ કોઈ માણસ બીજા માણસ પર આટલો અમાનવીય વ્યવહાર કરી શકે તો એ એવા નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં ત્રણ વર્ષના દરમિયાન જે અનુભવો થયા એ અનુભવો એક યહૂદી ડોક્ટરે એક સાયકેટ્રીસ્ટે સાયકોલોજીસ્ટે પોતાના પુસ્તકમાં લખ્યા છે મેન્સ સચ ફોર મિનિંગ અને એ બધાની વચ્ચેથી એમણે કઈ રીતે સર્વાઈવ કર્યું અને શા કારણે તેઓ સર્વાઈવ કરી શક્યા આટલા દુઃખ વચ્ચે આટલી પીડા વચ્ચે આટલી યાતના વચ્ચે આટલા અત્યાચાર વચ્ચે એવું શું હતું કે જેણે એમને જીવતા રાખ્યા આશાવાદ એમનો કઈ રીતે ટક્યો તો એની આખી વાત છે મેન સચ પો મિનિંગમાં બીજું એક પુસ્તક છે ટ્યુઝડેઝ વિથ મોરીઝ ટ્યુઝડેઝ વિથ મોરી જેમાં પ્રોફેસર એક હોય છે સોશિયોલોજીના પ્રોફેસર મોરી શ્વાર્ડ્સ જે એક ગંભીર બીમારીથી પીડાતા હોય છે અને ત્યારે એમનો એક જૂનો એમનો પૂર્વ વિદ્યાર્થી મિચ આલ્બમ કરીને એકવાર એ રાત્રે આના નિરૂદ્દેશ્ય ટીવી ચેનલ સર્વ કરતો હોય છે અને એના એમાં એને પોતાના પ્રોફેસરનો ઇન્ટરવ્યૂ દેખાય છે કે એના પ્રોફેસર ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને એમાં જે વાતચીત થઈ રહી છે એમાંથી એને યાદ આવે છે કે આ તો મારા પ્રોફેસર છે અને ત્યારે એ પછી એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે એમને જાણ થાય છે કે આ તો ટૂંક સમયમાં જ મૃત્યુ પામશે પણ એ પ્રોફેસર મોરી એવું કહે છે કે બિકોઝ ઓફ મારું મૃત્યુ તો નજીક આવી રહ્યું છે પણ જેમ જેમ મૃત્યુ નજીક આવતું જાય છે એમ એમ મને જીવન વધારે સ્પષ્ટ દેખાતું જાય છે તો જીવનમાં શું મહત્ત્વનું છે અને શું નથી એ મારે જગતને કહેવું છે અને માટે ત્યારે આ જે એમનો શિષ્ય હોય છે એ સ્પોર્ટ્સ રાઇટર હોય છે એ એમનો ઇન્ટરવ્યૂ કરે છે એમનો ક્લાસ લે છે અને દર મંગળવારે એ લોકો નક્કી કરે છે મળવાનું એવા ચૌદ મંગળવાર પ્રોફેસર મોરી શ્વાર્ડ્સ એમના શિષ્યને મળે છે અને એમને જીવન વિશેની વાતો કહે છે પાઠ શીખવે છે બોધ આપે છે એ વ્હીલચેર પર છે હાથ નથી હલાવી શકતા ખાલી બોલી શકે છે અને એ જે વાતો કહે છે એમના ગયા પછી એમનો આ શિષ્ય મેચ આલ્બમ આ પુસ્તક સ્વરૂપે રજૂ કરે છે ટ્યુઝડેઝ વિથ મોરી તો એટલું સુંદર પુસ્તક છે કે જીવનમાં શું મહત્વનું છે એ સમજતા ક્યારેક આખું જીવન નીકળી જાય છે મતલબ ક્યારેક એ સમજતા આખો ભવ નીકળી જાય છે કે હકીકતમાં ખરેખર જેની જરૂર હતી એ રૂપિયા ન હતા એ સ્વાસ્થ્ય હતું માનસિક શાંતિ હતી રાતની ઘસઘસાટ ઊંઘ હતી હાસ્ય અને હળવી ક્ષણો હતી એક કુટુંબ હતું એક પ્રિયજન હતું એક પુસ્તક હતું એક બાંકડો હતો એક સૂર્યાસ્ત હતો તો ખરેખર જેને પામવાની જરૂર હતી એ મેળવવા માટે વધુ દોડવાની નહીં સમયસર અટકી જવાની જરૂર હતી સો બહુ સુંદર સુંદર એમાં વાતો છે જેમાં એક વાત એવી છે કે અન્યને તો બરાબર છે પણ સમયસર જાતને માફ કરી દેવી પણ એટલી જ જરૂરી હોય કે જે કામ આપણને ખબર છે કે આપણે કરવા જોઈતા હતા આપણે કરવા માંગતા હતા પણ ન કરી શક્યા તો એની માટે જે અપરાધ ભાવ લઈને આપણે ફરીએ છીએ તો એ બદલ જાતને સમયસર માફ કરી દેવી પણ એટલી જ જરૂરી છે તો આવા બધા લાઈફ લેસન્સ એ પુસ્તકમાં રહેલા છે ટ્યુઝડેઝ વિથ મોરી ત્રીજું પુસ્તક છે ધ પાવર ઓફ નાવ જે થોડું સ્પિરિચ્યુઅલ ગાઈડ છે એખાર ટોલ નામના વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર છે એમણે લખેલું પુસ્તક છે જે પણ ખૂબ સુંદર છે પછી એક પુસ્તક ધ મેડિટેશન્સ કરીને છે માર્કસ ઓરિલસનું જે રોમન સમ્રાટે લખેલું કે કઈ રીતે વિચારો કઈ રીતે બદલવા અને શું આપણા કાબૂમાં છે ને શું આપણા કાબૂમાં નથી જે સ્ટ્રાઇકિઝમ નામની ફિલોસોફી છે એના પર એ પુસ્તક છે એક પુસ્તક છે જે બહુ હળવું પુસ્તક છે અને છતાં બહુ ગુડ ફિલોસોફી રજૂ કરે છે એ છે ચિત્રવાર્તાના સ્વરૂપમાં લખાયેલું પુસ્તક ધ બોય ધ મોલ ધ ફોક્સ એન્ડ ધ હોર્સ જેમાં ચાર પાત્રોની વાર્તા છે એક ઘોડો હોય છે એક છછુંદર હોય છે એક નાનું બાળક હોય છે અને એક શિયાળ હોય છે તો એ ચિત્રવાર્તાના સ્વરૂપમાં છે એટલે પિક્ચર હોય અને નીચે એના સંક્ષિપ્ત ડાયલોગ હોય તો બહુ જ બાર વર્ષના બાળકને પણ એટલું જ એ રિલેવન્ટ લાગે અને બાસઠ વર્ષના વડીલ પણ વાંચે તો એમને પણ એમાંથી કંઈક નવું મળે એટલું સરસ પુસ્તક છે જે વ્યાપક રીડરશીપ ધરાવે છે તો આવા કેટલાક પુસ્તકો જે આ ઉપરાંત પણ ધ કમ્ફર્ટ બુક કરીને છે તો એવા ઘણા બધા પુસ્તકો છે અને આ કાંઈ ફાઇનલ લિસ્ટ છે એવું નથી હું જેમ જેમ વધારે વાંચતો જાઉં છું કદાચ આમાં ઉમેરાતા જ પણ આ તો પાંચ વાંચવા જ જોઈએ એવું મને લાગે છે અને ખાસ કરીને પહેલાં બે તો ખરા જ મેન સચ ફોર મિનિંગ અને ટ્યુઝડેઝ વિથ મોરી તો દરેકે વાંચવું જોઈએ તમે ડૉક્ટર છો એટલે તમે કદાચ ફીલ કર્યું હશે અને હું એક નોર્મલ માણસ છું એટલે મેં પણ આ ફીલ કર્યું છે બરાબર તમારી સમાજમાં એક પ્રતિષ્ઠા અલગ હોય છે મારી એક સમાજમાં પ્રતિષ્ઠા અલગ છે જ્યાં સુધી માણસ પર્સનલ નથી ઓળખતો અને હું એમ કહું કે ડોક્ટર નિમિત્ત અને ખાલી ચિરાગ બંનેમાં બહુ મોટું અંતર છે શાયદ ત્યાં પહોંચવા માટે તમારે વીસ પચીસ વર્ષો લાગ્યા હશે અને હું નથી ભણ્યો એટલે મારે પણ વીસ પચીસ વર્ષો લાગ્યા છે પણ જ્યારે આ જર્ની આપણે એચિવ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે સમાજમાં પ્રતિષ્ઠા એક ડિગ્રી થ્રુ લેતા હોઈએ છીએ કે હું ડૉક્ટર છું હું લોયર છું હું પોલીસ છું ઓટોમેટિક મોટી સર સાહેબ નીકળી જાય ન બોલવું હોય તો પણ રિસ્પેક્ટ આવી જાય અને કદાચ મારી પાસે પણ એટલું જ નોલેજ હશે પણ મારી એટલી રિસ્પેક્ટ નહીં થાય રીઝન સિમ્પલ છે મારી પાસે એવી ડિગ્રી નથી આવી સિચ્યુએશનમાં હું તમને બે વસ્તુ પૂછીશ કે ભણતર અને ગણતર એ બંને વચ્ચે ડિફરન્સ કેટલો અને બંનેનું મહત્ત્વ કેટલું સી બેઝિકલી આ જે સર આવે છે ને એ જ્ઞાનને કારણે આવે છે પદવીના કારણે આવે છે તો ઘણીવાર એવું બનતું હોય કે ક્યારેક વ્યક્તિને મળ્યા પછી એમના પ્રત્યેનું માન ઓછું થઈ જાય આપણું બની શકે આપણે એમને સર કહેવું પડે પણ દરેક સરને આપણે જ્યારે સર કહીએ છીએ ત્યારે સર કહીને આપણે માન જતાવીએ છીએ એવું નથી હોતું સર ફરજના ભાગરૂપે સર જવાબદારીના કહેવાતું હોય છે કારણ કે આપણે પડે પણ હકીકતમાં જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે સન્માન એની આંખમાં દેખાય છે તો કદાચ મને કોઈ સર નથી કહેતું તો પણ એ મને માન આપી રહ્યું છે એવું મને ખ્યાલ આવે છે મારી આંખમાં દેખાય કેટલા સમયથી હું એ અનુભવી રહ્યો અને તમને હું સર નથી છતાં તમને તો બેઝિકલી કેવું છે કે અને આ ડોક્ટર માટે નથી આ તમે કોઈ આર્મી ઓફિસરને મળો ઓકે તો એમને તો ક્યાંય કોઈ ડિગ્રી લીધી નથી તો એક જે કામ કરી રહ્યા છે એમની આગળ તો ડોક્ટર નથી લાગતું પણ એ જે કામ કરી રહ્યા છે તમે આઈએસ ઓફિસરને મળો આઈપીએસ ઓફિસરને મળો તો સર તો પછીની વાત પહેલા સલામ સલ્યુટ નીકળે પહેલા આપણે તો એ વ્યક્તિ સમાજમાં કેટલી ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે એ બહુ મહત્વનું છે એ ભણતરથી હોય કે ગણતરથી હોય અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય એ છે કે આપણે આ સમાજને વધુ સારું કઈ રીતે બનાવી શકીએ એમ એમાં મૂલ્યવૃદ્ધિ કઈ રીતે કરી શકીએ કઈ રીતે યોગદાન આપી શકીએ એટલો જ સન્માન તમને કોઈ સમાજ સેવક માટે પણ થાય જે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે કોવિડ વોરિયર્સમાં ખાલી ડોક્ટર હતા એવું નથી કેટલા એવા નર્સિંગ સ્ટાફ પણ હતા કે જેઓ પોતાના પાંચ વર્ષના દસ વર્ષના બાળકને ઘરે મૂકીને ડ્યુટી પર હાજર રહેલા બધું જોખમ લઈને એટલે જ મોદીજીએ મોટા સન્માન કરતા પેલા ફ્રન્ટલાઈનર વર્કરનું સન્માન પહેલાં કરેલું હતું બિલકુલ તો તો આવી જ્યારે આપત્તિ આવે છે દેશ દેશ ઉપર કે કોઈ પણ સમાજમાં ત્યારે જે લોકો એનો સામનો કરે છે અન્યને મદદ કરે છે ત્યારે દરેક પ્રત્યે આપણને આદરભાવ કહેવાય છે તો હું એવું નથી કહેતો કે માત્ર જ્ઞાનથી જ કોઈનું સન્માન કરી શકાય જે જે વ્યક્તિ અન્ય માટે કશુંક કરે છે કશીક મદદ કરે છે અન્યનું જીવન બદલે છે એમની સુવિધામાં વધારો કરે છે એ દરેક માટે માનની લાગણી ઉદભવે છે એ એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે તો હું તો એવું કહીશ કે મને તો ક્યારેક ઇવન ચોકીદાર પ્રત્યે માનની લાગણી થાય છે અને ક્યારેક શું કામ મને દરેક વખતે એવું થાય છે કે જે કામ તેઓ કરી રહ્યા છે આ ઉંમરે હું ન કરી શકું આટલા કલાકો સુધી એક ખુરશી પર બેઠા રહેવાનું સતત અવલોકન કરતા રહેવાનું ઊભા થઈને આમથી તે માટા મારવાના જરૂર પડે તો આ કામ કરવાનું તો કોઈ ફિક્સ જોબ પ્રોફાઇલ નથી કોઈ પણ કામ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ સોંપી શકે છે તો એ મને બહુ અઘરું લાગે છે તો મને મને જે કામ હું નથી કરી શકતો એ કામ જે જે વ્યક્તિ કરે છે દરેક વ્યક્તિ મને વ્યક્તિ માટે મને માન થાય છે કે આ હું ન કરી શક્યો હોત પણ તેઓ કરી રહ્યા છે સો તમે એ એક પેલા ઝૂલા પર જે લોકો લટકાઈને કલર કરતા હોય છે મને એમના પ્રત્યે માન થાય છે કે આ હું તો ક્યારેય ન કરી શકું સો આ જગતમાં એવા કેટલા બધા કામ છે કે જે આપણે નથી કરી શકતા અને એ કામ આપણા બદલામાં જે લોકો કરે છે તેઓ આપણા સેવક નથી એ આપણા સહાયક છે ધે આર હેલ્પિંગ અસ અને જે લોકો આપણને મદદ કરે છે એ બધા જ માટે આપણને માન થાય છે સો તમે અત્યારે આ પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છો આ પોડકાસ્ટ જ્યારે તમે પબ્લિશ કરશો ત્યારે આ વાતો દ્વારા પણ તમે લોકોને મદદ કરવાના છો સો અલ્ટિમેટલી અત્યારે ઇનડાયરેક્ટલી આપણે પણ કંઈક મદદ કરી રહ્યા છીએ લોકોને સો આઈ વુડ સે કે લાઈફમાં જે જે આપણને હેલ્પફુલ થાય છે અને ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ ઇન્ટરડિપેન્ડન્સ આપણે બધા ઇન્ટરડિપેન્ડન્ટ છીએ એકબીજા પ્રત્યે ક્યાંક ને ક્યાંક આપણે નિર્ભર છીએ મને મારી પાસે કંઈક એવી વસ્તુ હશે જે હું તમને આપીને તમને મદદરૂપ થઈ શકું તમારી પાસે કશુંક એવું જ્ઞાન હશે કંઈક એવો અનુભવ હશે જે મને કામમાં લાગી શકે સો એ એ એ આપલે આદાન પ્રદાનની પ્રક્રિયા છે ઇવન અને માનમાં તો એવું છે કે જો તમારે વધુ માન મેળવવું હોય તો વધુ માન આપતા શીખવું પડે સો માત્ર ચાર ચોપડા ભણી લેવાથી હું મારી જાતને એવું માનતો હોઉં કે મેં કંઈક બહુ નોંધપાત્ર મેળવી લીધું છે તો એ પ્રજ્ઞાનો અભાવ છે તો જ્ઞાન ક્યારેક બહુ જલ્દી ઘમંડી બનાવી દે તમને આટલો સહજ ભાવ ક્યાંથી આવે પુસ્તકોમાંથી અચ્છા કારણ કે જો મેં ખાલી પાઠ્યપુસ્તકો વાંચ્યા હોત તો કદાચ હું એટલો વિનમ્ર ન રહી શક્યો હોત તો વિનમ્રતા વિઝડમમાંથી આવે છે પ્રજ્ઞામાંથી આવે છે લોકોને લોકોની તકલીફો સાંભળીને આવે છે સાહિત્યમાંથી આવે છે તો પુસ્તકોએ મને સાહિત્ય મને જો સૌથી મહત્ત્વની કંઈ વાત શીખવી હોય તો એ વિનમ્રતા છે કે ગ્રાઉન્ડેડ કઈ રીતે રહેવું કે કારણ કે આપણી મોટાભાગની તકલીફોની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્ત્વ આપવા લાગીએ છીએ હમ બ્રહ્માસ્મી યા વેન વી ક્રેવ એટેન્શન જ્યારે આપણને એવું લાગે છે કે આપણું મહત્ત્વ અહીંયા હોવું જોઈએ અથવા આપણને મળવું જોઈએ ત્યાંથી જ બધી તકલીફો ઉદભવે છે તો અલ્ટિમેટલી વિનમ્રતા એક એવો ગુણ છે જે આપણે મેળવવો પડે છે કેળવવો પડે છે એ કદાચ ક્યારેક લોકોને મળીને આવે છે ક્યારેક ગુરુ દ્વારા આવે છે ક્યારેક પુસ્તકો દ્વારા આવે છે પણ વિનમ્રતા એટલા માટે બહુ જરૂરી છે કારણ કે જો આપણે જમીન પર ચાલીએ છીએ તો પડવાનો ડર નથી લાગતો આપણે જ્યારે જાયદાદની વાત કરીએ ને કે પપ્પાએ જાયદાદમાં શું આપ્યું બરાબર અમે એવા ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા કે જાયદાદના નામે પૈસા તો કોઈ દિવસ આવવાના જ નહોતા કેમ કે હતા જ નહીં બરાબર છે પણ એની કરતાં પણ વધુ મૂલ્યવાળી વસ્તુ જે અમને મળી મને મારા ભાઈને મારા ફેમિલીમાં જે છે સંસ્કારો એ સંસ્કારોની લર્નિંગમાં એક વસ્તુ બહુ ક્લિયર મને ખબર પડી ગઈ કે પોતાના સન્માન માટે હરેક વખતે પોતાનો સ્ટેન્ડ લેવો બહુ ક્લિયર હોય છે અહીંયા હું તમારી સાથે બે ટૉપિક ઉપર વાત કરવા માગીશ એક સમાજ અને એક સત્ય જ્યારે આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજની અંદર જે હું લર્નિંગ શીખ્યો છું ત્યાં મને એક વસ્તુ બહુ ક્લિયર ખબર પડી કે જ્યારે આપણો વાક છે બરાબર છે ત્યારે ભિખારી સામે પણ ઝૂકી જવું બહુ જરૂરી છે પણ જ્યારે આપણો પણ વાક નથી બરાબર છે સામેવાળાનો જ વાંક છે ત્યારે પોતાની જાત માટે સ્ટેન્ડ લેવું એ ભલે પછી રાવડી હોય કે દાદાગીરીનો દીકરો હોય કે કોઈ પણ હોઈ શકે કદાચ ગમે તે લેવલનો માણસ હોય પણ પોતાની જાત માટે ઊભું રહેવું ખૂબ જ જરૂરી હોય છે તો આ સિચ્યુએશનમાં આપણે રોંગ કરતા જઈએ છીએ જ્યારે કોઈ નાનો માણસ છે ત્યારે આપણે એમને દબાવવા માગીએ છીએ અને જ્યારે કોઈ મોટો માણસ છે અને ખબર છે નો વાંક છે તો પણ આપણે ત્યાં ઘૂસતા જઈએ છીએ કેમકે આપણને પોતાનો સ્વાર્થ દેખાય છે તો સ્વાર્થ અને સમાજ આ બંનેની વચ્ચે એક સત્યનામનો શબ્દ આવે છે હું તમારી જેટલી પણ રીલ જોઉં એની અંદર સામાજિક વાતો વધુ હોય છે કે જે સમાજની વેલ્યુ વધુ ક્રિએટ કરે છે તો જ્યારે આપણે સમાજ ઉપર જવું હોય ત્યારે સમાજના ઓલવેઝ બે ચહેરાઓ હોય છે એક દેખાતો અને એક ના દેખાતો દેખાતો ચહેરો કદાચ પાંચ ટાઈમ પાંચ પર્સન્ટ જ યુઝ થાય છે અને નાઇન્ટી ફાઇવ ટાઈમ ન દેખાતો ચહેરો યુઝ થાય છે તો આને પ્રોપરલી ડિફાઈન કરવું હોય કે સમાજ એટલે શું કે પહેલાં ટૂંકા શબ્દોમાં સમજવું કે સમાજ એક પ્રોપર શું કહી શકાય હું તો એવું કહીશ કે મારી આસપાસ નજીકના વર્તુળમાં જેટલા લોકો છે મારો સમાજ એટલો જ છે મારી સોસાયટી એટલી જ છે બરાબર તો મારા સમાજમાં કોણ આવે મારા સમાજમાં મારું ફેમિલી આવે મારી દીકરી મારી વાઈફ મારા મમ્મી પપ્પા મારા સસરા અને મારા નજીકના કુટુંબીજનો મારા મારા સ્ટાફ મારા હોસ્પિટલ સ્ટાફ મેમ્બર્સ આવે થોડા ઘણા મિત્રો આવે આ મારો સમાજ છે પણ સમાજને લોકોએ જાતિવાદના નામે વેચી દીધો છે સી આમાં કેવું છે કે પ્રજ્ઞાનો અભાવ જ્યારે હોય ત્યારે વર્ગીકરણ થતું રહે છે અને વર્ગીકરણ કરવાના દરેકના એજન્ડા અલગ હોય છે રાઈટ સો ડિવિઝન તો આજકાલનું નથી ડિવિઝન તો વર્ષોથી ચાલતું છે પણ આપણે એમાંથી કઈ રીતે બાકાત રહી શકીએ એ ડિવિઝનમાંથી મારું કામ એક વ્યક્તિ તરીકે એટલું જ છે કે મારી વાતોથી કે મારા શબ્દોથી હું લોકોને કેટલો મદદરૂપ થઈ શકું ઓકે સો મને એવું નથી લાગતું કે આમાં ડિવિઝનની બાબતમાં કે જાતિવાદમાં આપણે કોઈએ એટલા ઊંડા ઉતરવું જોઈએ હા જ્યાં આપણા વિચારોની રક્ષા કરવાની વાત આવે આપણા સત્યની રક્ષા કરવાની વાત આવે ત્યારે પણ હું તો એવું કહીશ કે દરેકનું સત્ય અલગ હોય છે તમારું સત્ય કંઈક અલગ હશે મારું સત્ય કંઈક અલગ છે તો આપણને દરેકને આપણા સત્યને વળગી રહેવાનો અધિકાર છે તમારા સત્યને તમે કારણ કે તમે કોઈનું સત્ય બદલી નથી શકવાના તમે કોઈની માન્યતા બદલી નથી શકવાના અને આપણે કોઈને બદલી નથી શકતા આપણે આપણા વિનમ્ર પ્રયાસ કરી શકીએ છીએ આપણા અનુભવ દ્વારા આપણી સમજણ દ્વારા અને એ જો રિસેપ્ટિવ મોડમાં હોય એ વ્યક્તિ કારણ કે જીવ આ પૃથ્વી પર માત્ર બે જ કારણથી આવે છે કાં તો બદલાવવા માટે કાં તો બદલાવ લાવવા માટે સો અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇવોલ્યુશન જર્ની ઓફ અ સ્પિરિચ્યુઅલ બિંગ તો ક્યારેક આપણે એવા મેચ્યુરેશન એરેસ્ટના ફેઝમાં હોઈએ છીએ કે એ જ તબક્કામાં આખું જીવન નીકળી જાય છે ફાઇન આવશે બીજા કોઈ અવતારમાં પાછો વારો આવશે આપણો સો અલ્ટિમેટલી જ્યાં સુધી ઇવોલ્યુશન પૂરી પૂરું નથી થતું ત્યાં સુધી આપણે એ ચક્રમાંથી પસાર થયા કરવું પડે છે સો આપણે કોઈનું જ સત્ય બદલી નથી શકતા તો માટે મને એવું લાગે છે કે આપણે અન્ય કોઈનું સત્ય બદલવાની કોશિશ પણ ન કરવી જોઈએ માણસને જીવવા માટે સંબંધો કેટલા જરૂરી બિલકુલ જરૂરી છે મતલબ આપણે વીઆર સોશિયલ બીંગ્સ આપણે સામાજિક પ્રાણીઓ છે અને સંબંધો ઇનફેક્ટ વર્ષોથી ચાલતા એક અભ્યાસનું તારણ હમણાં આવ્યું આવ્યું છે કે મનુષ્ય જીવનને સૌથી વધારે મનુષ્યને સૌથી વધારે સુખી શું કરે છે તો એમાં છે અર્થસભર સંબંધો મીનિંગફુલ રિલેશનશીપ્સ તો કોઈ એક મિનિંગફુલ રિલેશનશીપ પણ પર્યાપ્ત છે જીવનમાં અર્થ ઉમેરવા માટે સુખ આપવા માટે સો એનું કારણ એ છે કે આપણે ઘણું બધું અનુભવતા હોઈએ છીએ ઘણું બધી ઘણી બધી અનુભૂતિઓમાંથી પસાર થતા હોઈએ છીએ અને એ અનુભૂતિઓ કોઈકની સાથે શેર કરવી બહુ જરૂરી હોય છે એ વાતો એ ભય એ અસલામતી એ ચિંતા તો આ બધું શેર કરવા માટે બિકોઝ આપણે ઇમોશનલ બીંગ છીએ અને ઇમોશનલ બીંગ ત્યારે સૌથી વધારે સિક્યોર હોય છે જ્યારે બીજા કોઈ વ્યક્તિની સાથે હોય છે અને માટે સંબંધો જરૂરી છે આજથી કેટલા વર્ષો પહેલાં જ્યારે આપણે સિવિલાઇઝેશનની શરૂઆત પણ નહોતી થઈ ત્યારે આપણે ટોળામાં રહેતા કારણ કે ટોળામાં આપણે વધારે સલામત મહેસૂસ કરતા આપણે સર્વાઈવ થઈ શકતા હતા ધીરે ધીરે સિવિલાઇઝેશન શરૂ થયું ટાઉન્સ થયા હવે આપણે સોસાયટીમાં રહીએ છીએ બંગલોઝમાં રહીએ છીએ તો ધીરે ધીરે આપણે આઇસોલેટ થતા ગયા પણ તેમ છતાં આપણે એટલા આઇસોલેટ તો ન જ થઈ શકીએ કે આપણું એક જ જણનું અસ્તિત્વ હોય વી નીડ સમ લવડ વન્સ અરાઉન્ડ અસ કે જે જેમની સાથે આપણે આ સુંદર જીવન શેર કરી શકીએ કારણ કે જીવન ક્યારેય કોપી પેસ્ટ નથી થતું એ તો શેર જ કરવું પડે સો અર્થ સંબર સંબંધો બહુ જરૂરી છે જીવનમાં અને એ એની એનું ઊંડાણ વધારે એટલું લાઈફમાં સમૃદ્ધિ વધારે આજકાલની આ ફાસ્ટ જનરેશન ને જે જનરેશન કેવું થયું છે કે લોકો એકજૂટ નથી રહી શકતા એટલે કે ફેમિલીમાં નથી રહેતા બધાને સેપરેટ રહેવું છે મમ્મી પપ્પાને દૂર રાખે છે પોતે દૂર રહે છે અને મને એનું એક રીઝન એવું લાગે છે કે જ્યારે લોકો દૂર રહે છે પોતાના બાળકોનો જ્યારે ઉછેર કરવાનો હોય છે હું તો સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે તમારી ચાર ચાર પેઢીઓ જ્યારે રહેતી હોય એ બાળકનો ઉછેરને તમે બે સેપરેટ રહેતા હોય એ બાળકના ઉછેરમાં બહુ આડાકાડાનો ફરક હોય છે બરાબર પણ જ્યારે સિંગલ પેરેન્ટ્સ જ્યારે હોય છે મમ્મી પપ્પા બે જ રહેતા હોય છે પપ્પા જનરલી કમાવા જતા હોય છે અને મમ્મી ઘરે રહેતી હોય છે જ્યારે બાળક એકલું હોય મમ્મી કામ કરતી હોય ત્યારે બાળકને શાંત રાખવા માટે એક જગ્યાએ બેસાડી રાખવા માટે ફોન હાથમાં આપી દઈશ હું તો સ્ટ્રોંગલી ઓપોઝ કરું છું અને સ્ટ્રોંગલી આ પ્લેટફોર્મથી પણ કહું છું કે હું તો એમ કહું છું કે નાના બાળકોને ફોન આપવો એનો મતલબ એમ છે કે તમે એનું બાળપણ છીનવી રહ્યા છો અને અમને તમે સમય પહેલાં મેચ્યોર કરી રહ્યા છો જે ધૂળમાં રમવાનો સમય હતો કે રમકડાથી રમવાના એ સમયની અંદર તમે એમને ખોટું જ્ઞાન વધારે પડતું જ્ઞાન આપી રહ્યા છો એટલે હું તો સ્ટ્રોંગલી અપોઝ કરું છું ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશનમાં વાત નથી કરતો ઇન ટર્મ્સ ઓફ એન્ટરટેનમેન્ટમાં વાત કરું છું કે વધુ મેચ્યોર કરો છો કે એવી એવી વસ્તુઓ કે જે એમને લાગતી પણ નથી વળગતી એવી વસ્તુ એ જોવે છે સમય પહેલાં જુવાન થઈ જાય છે એને ન બનવાના બનાવો પણ સમય જતાં બને છે ખરા તો જ્યારે આપણે સિંગલ પેરેન્ટ્સની વાત કરતા હોઈએ તો બાળકનો ઉછેર પ્રોપર રીતે કઈ રીતે થવો જોઈએ કે બાળકને તમે સંસ્કારોની સાથે નવી ટેકનોલોજી સાથે પણ જોડી રાખી શકો ખરા સી એક સૌથી મોટી વક્રતા એ છે કે આપણે ત્યાં પેરેન્ટ બનવા માટે કોઈ પેરેન્ટલ લાઇસન્સની જરૂર નથી પડતી ડ્રાઇવિંગ કરવા માટે લાઇસન્સની જરૂર પડે છે પણ પેરેન્ટ્સ બનવા માટે કોઈ લાયકાતની જરૂર નથી પડતી જ્યારે જરૂરી વધુ કામ એ છે હા તો આનો સૌથી સરળ ઉપાય મને એ લાગે છે કે પેરેન્ટ્સ બનતા પહેલાં આપણે પોતે શિક્ષિત થવું જરૂરી છે બાળ ઉછેર પ્રત્યે સભાન થવું વધારે જરૂરી છે તો બાળ ઉછેરને લગતી સમજ બાળ માનસને લગતી સમજ જ્યાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને કઈ રીતે ઉછેરવા એ આપણને નહીં સમજાય કારણ કે આજે પણ સમાજમાં એવો વર્ગ છે જે એવું માને છે કે મારા બાળકને કઈ રીતે ઉછેરવું એ હું નક્કી કરીશ એ કોઈ મને સલાહ નહીં આપે બરાબર મારે મારા બાળકને કઈ રીતે ઉછેરવાનું મારે નક્કી કરવાનું છે કોઈ શાની મને સલાહ આપે તો જે પેરેન્ટ આવું વિચારે છે એ પોતાના બાળકને પ્રોપર્ટી સમજે છે એવું માને છે કે હું મારા બાળકનો માલિક છું હું એમ જ હું મારે ઈચ્છા થાય તો હું હાથ ઉપાડું મારેને પનિશ કરવું હોય તો પનિશ કરું રિવોર્ડ આપવું તો રિવોર્ડ આપું સો ધીસ ઇઝ નોટ હાવ અ સોસાયટી શુડ ફંક્શન ઓર રાધર બાળ ઉછેર આ રીતે ના થવો જોઈએ તો કારણ કે આમાં સૌથી વધારે જે ચાઇલ્ડહૂડ ટ્રોમા જે થાય છે એ એ આ પ્રકારની માનસિકતાને કારણે જ થાય છે બાળ ઉછેર પ્રત્યેના પ્રત્યે જે અવેરનેસ નથી જે જાગૃતિ નથી એના કારણે કારણ કે આપણને ખબર નથી બાળકો સાથે કઈ રીતે વાત કરવી જોઈએ કઈ ભાષામાં વાત કરવી જોઈએ કેટલી ધીરજ રાખવી પડે તો હું તો જ્યાં જાઉં છું પેરેન્ટિંગના વર્કશોપમાં હું એમ જ કહું છું કે મા બાપ બનતા પહેલાં ઓર જ્યારે આ પ્રક્રિયા ચાલુ છે કારણ કે આપણને કોઈને અનુભવ નથી હોતો ત્યારે પુસ્તકો વાંચવા બહુ જરૂરી છે કે જે લોકો કેળવણીકારો થઈ ગયા છે ગીજુભાઈ બધેકા તો એવા કેટલા અસંખ્ય લોકો છે જેમણે બાળ માનસ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી પુસ્તકો લખ્યા છે કે જેમણે અનેક બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે તો એમની વાત આપણે નહીં સાંભળીએ તો કોની વાત સાંભળશું જેમણે એક તંદુરસ્ત પેઢી આપી છે તો એ સાહિત્યકારો એ કેળવણીકારો એમના પુસ્તકો વાંચીને આપણને ખ્યાલ આવે છે કે બાળ માનસ શાસ્ત્ર કઈ રીતે કામ કરે છે બાળકો કઈ રીતે વિચારે છે એમની સાથે કામ પાડવું હોય તો કઈ રીતે પાડી શકાય કારણ કે કેટલા બધા એવા વિકલ્પો છે જે આપણી જાણમાં જ નથી જે આપણને ખબર જ નથી તો એક બહુ સરસ કહેવત છે કે ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ એક બાળકના ઉછેર માટે એક ગામ જેટલા લોકોની જરૂર પડે છે એ ખાલી મા બાપનું કામ નથી દાદા જોઈએ દાદી જોઈએ ફઈ ફૂઆ માસા માસી પડોશીઓ બધા જુએ અને જ્યારે આટલા બધા લોકો એક બાળકનો ઉછેર કરે ને ત્યારે એક તંદુરસ્ત બાળક ઉછેરી શકે મોટું થઈ શકે કારણ કે બાળકને અનેક અલગ અલગ જાતના પ્રેમની જરૂર હોય છે દાદાનો પ્રેમ અલગ ફ્લેવરનો હોય દાદીનો અલગ ફ્લેવરનો હોય મમ્મી પપ્પા ચોકલેટ્સ માટે ના પાડે પણ દાદા સંતાઈને ચોકલેટ્સ આપી દે તો આ બધી આ બધા રંગો જરૂરી છે બાળક માટે અને દરેક ઘરમાં એક વડીલ કે એક સભ્ય એવું હોવું જોઈએ કે જ્યાં બાળક સંતાઈ સંતાઈ જવા માટે જઈ શકે જેની પાછળી સંતાઈ શકે મમ્મી ખિજાય તોય ફરિયાદ કરવા જઈ શકે કે તમે મમ્મીને વઢો મમ્મી મને વઢ્યા છે તો આ આજે બિકોઝ આ કેવું છે આ શોક એબ્ઝોર્બર જેવા કેટલાક સભ્યો હોય છે દાદા હોય દાદી હોય ફઈ હોય કે જે બાળકને ખબર છે કે આ તો મને નહીં જ ભઢે આ તો મારો પક્ષ લેશે જ સાચું ખોટું પછી હા હા આ તો મારો પક્ષ લેશે જ અને બાળકને એ સૌથી વધારે વ્યક્તિ ગમે છે કે જે એને એમ કે નાના એણે નહીં જ કર્યું હોય જે એને બ્લાઇન્ડલી સપોર્ટ કરે અને બાળકને એવી વ્યક્તિઓ પ્રત્યે સૌથી વધારે માન હોય છે અને જ્યારે આપણે બાળકને કોઈ વાત માટે મનાવવાનું હોય ત્યારે આપણે એમને જ હાથ જોડવા પડે છે કે તમે કહેશો ને તો એ માનશે તો એ કેમ બાળક એની વાત માને છે કારણ કે એનામાં કંઈક એવું છે જે બાળક જોઈ ગયું છે તો હું એવું કહીશ કે જો આપણે સંયુક્ત કુટુંબમાં હોઈએ તો એનાથી વધારે સારું એક બાળક માટે બાળકના ભવિષ્ય માટે બીજું કશું જ નથી પણ એટ ધ સેમ ટાઈમ જો સંઘર્ષો થતા હોય ઘરનું વાતાવરણ બગડતું હોય તો એ પણ બાળકને ઈજા પહોંચાડે છે તો બાળક સામે જો ઝઘડાઓ થતા હોય મારામારી થતી હોય તો એ પણ ચાઇલ્ડહૂડ ટ્રોમા છે તો એની કરતાં બાળકને એકલું રહેવું ઓછું હાનિ પહોંચાડશે પણ એવા સમયે કોઈ એક જ પેરેન્ટ ભલે બાળક સિંગલ પેરેન્ટ હોય પણ જો એ સિંગલ પેરેન્ટ બાળકની ઇમોશનલ નીડ્સ પૂરી કરી શકે છે બાળક માટે ઇમોશનલી અવેલેબલ રહી શકે છે તો પણ બાળકનો ઉછેર એટલો જ વ્યવસ્થિત અને સંપૂર્ણ રીતે થઈ શકે છે પણ જરૂર છે બાળકની ભાવનાત્મક જરૂરિયાતોને સમજવાની કે બાળક કઈ રીતે વિચારે છે એ આવું રિએક્ટ કરે છે આવું બિહેવ કરે છે તો શું કામ કરે છે અને એ માટે પુસ્તક વાંચન જરૂરી છે બાળ ઉછેર એક પ્રોપર એક નોલેજ નો સબ્જેક્ટ બાળ ઉછેર એક એક બ્રાન્ચ છે એક વિષય છે અને એમાં એમાં ગ્રેજ્યુએટ થવું કારણ કે એમાં આપણને કોઈ સફળ કે નિષ્ફળતાનું સર્ટિફિકેટ નથી આપવાનું પાસ કે નાપાસનું સર્ટિફિકેટ નથી આપવાનું પણ આપણી નિષ્ફળતાનું પરિણામ મોટા થયા પછી આપણા બાળકોએ ભોગવવું પડે છે જ્યારે એને રિયલાઇઝ થશે કે આ ચાઇલ્ડહુડ ટ્રોમા છે ત્યારે જગત આપણને માર્ક્સ આપે કે ના આપે બાળક આપણું બાળક જાણતું હોય છે કે મારા બાળપણના કારણે અત્યારે હું આ તકલીફ ભોગવી રહ્યો છું અને તમે કીધું એમ એક તંદુરસ્ત બાળક એક પરિવારને સુનિશ્ચિત કરે કે પરિવાર તમારું સારું રહેશે એ સારો પરિવાર એક સમાજને કરે અને એક સારો સમાજ જ દેશ બનાવતો હોય છે એટલે દરેક ઘરેથી એક તંદુરસ્ત બાળક નીકળવું બહુ જરૂરી છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં ને આપણે આજકાલ જોઈએ નકરું આજુબાજુ કે મોબાઈલના કારણે આ થઈ ગયું છોકરામાં ના થઈ ગયું વોટ્સઅપ યુનિવર્સિટી તો નાઇન્ટી પર્સન્ટ ફેક જ ન્યૂઝ ફેલાવે છે કે રિયલ સત્ય કોઈની પાસે પહોંચતું જ નથી અને કોઈની પાસે સમય પણ નથી સાચું જાણવા માટેનો હમણાં જ એક વિડીયો આવ્યો હતો આપણે ત્યાં બેઠા હતા ત્યારે જ એક વિડીયો આવ્યો હતો કે પતિ કંઈ ઓર્ડર કરે છે ને પત્ની એમ ફોનમાં વાત કરે છે કે છે કે તું જાન હું નથી કરી દેવાની નામ નથી આપણે એક ઓર્થોડોક્સ સોસાયટીમાંથી આવીએ છીએ કે જ્યાં હંમેશા બિલીવ કરીએ છીએ કે પતિ પરમેશ્વર હોય પતિનું કીધેલું પત્નીએ માનવું જ જોઈએ તો આ રિલેશનશીપ કઈ રીતે પતિ પત્નીનું ફંક્શન કરે છે અને બંનેના કેટલા એફર્ટ્સ આની અંદર જરૂરી છે સો ઇટ્સ અ પાર્ટનરશીપ સો ઇટ્સરશીપ ફિફ્ટી યા તો ફિફ્ટી ફિફ્ટી પણ હું એવું કઈ ઇટ્સ અ પાર્ટનરશીપ જરૂર નથી કે ફિફ્ટી ફિફ્ટી હોય સે અલ્ટિમેટલી કેવું છે કે યુ આર તમે એક ટીમ તરીકે કામ કરો છો ક્યારેક કોઈક એક એક બેટર આઉટ ઓફ ફોર્મ હોય એના રન ના થતા હોય તો ત્યારે બીજાની જવાબદારી છે રન સ્કોર કરવાની એટ ધ સેમ ટાઈમ જ્યારે બીજો ઝીરોમાં આઉટ થઈ જાય તો આની જવાબદારી વધી જાય છે સો આ સંયુક્ત એફર્ટ છે સંયુક્ત જવાબદારી છે આજે અત્યારે દાખલા તરીકે હું અહીંયા સુરતમાં છું તો ઘરે મારી દીકરી પાસે મારી પત્ની હશે એવી રીતે એને કંઈક કામ હોય તો એ મારી જવાબદારી વધી જાય છે કે મારે એને એની સાથે રહેવું એના ભણતર દરમિયાન કે એને કંઈ જરૂર હોય તો એની સાથે એને સપોર્ટ કરવો તો અલ્ટિમેટલી કેવું છે કે આપણે જ્યાં સુધી એને ટીમ તરીકે ગણીએ છીએ ને ત્યાં સુધી એ બહુ સરસ રીતે ચાલે છે પણ જ્યારે એમાં બોસિઝમ આવી જાય છે કે જ્યારે એમાં એક બોસ અને કર્મચારી જેવું વલણ આવી જાય છે ત્યારે ધીરે ધીરે સંબંધની પતનની શરૂઆત થાય છે તો એમાં બંનેની દરેક જો બંનેનું ફિફ્ટી ફિફ્ટી કન્ટ્રીબ્યુશન હોય તો સારામાં સારું આદર્શ અવસ્થા છે પણ એવું કાયમ રહેતું નથી કારણ કે કોઈ એક જણ કોઈમાં અટવાયેલું રહે છે કોઈ સમસ્યામાં અટવાયેલું રહે છે ક્યારેક મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ હોય છે ક્યારેક સામાજિક જવાબદારીને કારણે એ હાજર નથી રહી શકતા તો ઘણી ઘણું બધું એવું હોય છે કે જેમાં આપણે ડિવિઝન ઓફ લેબર કરવી પડે છે કે કોઈ એક સામાજિક ફંક્શનમાં જવાનું હોય તો હું નહીં જઈ શકું તું હાજરી પુરાવી દેજે પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં જવાનું છે તો હું નહીં જઈ શકું અથવા તું નહીં જઈ શકતો આ વખતે હું જઈશ સો ઇટ ઇઝ અબાઉટ કે તમે તમે એક ટીમ તરીકે કામ કરો છો અને ધીરે ધીરે જ્યારે તમારું બાળક મોટું થશે પછી એ પણ સમજતું થશે કે હવે હું પણ આ ટીમનો સભ્ય છું સો એ બાળક માટે એ જાણવું બહુ જરૂરી છે કે હું પણ આ ઘરનું એક મૂલ્યવાન સભ્ય છું અને બાળકની ફીલ કરાવવું બહુ જરૂરી છે કે બેટા યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધ સ્ટીમ જેમ જેમ તું જવાબદારીઓ લેતું થઈશ એમ તું પણ અમને મદદ કરી શકીશ અને દરેક બાળકને મદદ કરવી ગમે છે જવાબદારી લેવી ગમે છે અને એકચ્યુલી જવાબદારીઓથી બાળક વધુ સુધરે છે એનું વર્તન સુધરે છે તો આ આ રિસ્પોન્સિબિલિટી છે એ એ દરેક રિલેશનશીપમાં હોવી જોઈએ અને ગ્રોથ રિલેશનશીપને જે સૌથી વધારે સુદૃઢ બનાવે છે એ છે બંને પાત્રોનો વિકાસ ભાવનાત્મક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ સ્પિરિચ્યુઅલ વિકાસ તો ફાઇનાન્શિયલ પ્રોફેશનલ ગ્રોથ તો ખરો જ પણ એ સિવાય આ બધી બાબતોમાં જ્યારે બંને પક્ષ બંને પાર્ટીઝ ગ્રો થાય છે એકબીજાને મદદ કરે છે બંને એકબીજાને પોષણ આપે છે યુ નો કારણ કે આ પ્રેમ કે કોઈ પણ સંબંધ એવું છે કે એ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં જો કોઈ પ્રતિક્રિયા થાય તો બદલાવ બંનેમાં આવે છે કોઈ રિએક્શન થાય તો બંને પદાર્થમાં ચેન્જ આવે છે એક જ વ્યક્તિ જો વિકાસ કરે રાખે તો એ રિલેશનશીપ એટલું આગળ સુધી નહીં જઈ શકે કારણ કે બીજી વ્યક્તિ ડ્રેક થયા કરશે લેક થયા કરશે એ પાછળ રહી જશે સો અલ્ટિમેટલી જ્યારે બંને એકબીજાને પોષણ આપે છે બંને એકબીજાની જરૂરિયાતોને સમજે છે ત્યારે એ રિલેશનશીપ વધારે સ્ટેબલ બની જાય છે જ્યારે તમે કોઈ પાત્રને પસંદ કરો છો જ્યારે તમે ઓળખતા નથી હોતા ઓબિયસ વાત છે પેલું કે દૂરથી ડુંગર રળિયામણા તમને પાત્ર ખરેખર સારું લાગતું હોય છે કદાચ બની શકે કે એની બોડી લેંગ્વેજ એના રૂપના કારણે પણ સારું લાગતું હોય કદાચ બની શકે કે એના બીજા સાથેના વ્યવહારમાં માટે પણ સારું લાગતું હોય પણ જ્યારે તમે એકબીજાને ઓળખવા લાગો છો નવો કન્સેપ્ટ પર નીકળ્યો છે લિવ ઇન રિલેશનશીપ જ્યારે સાથે રહેવા લાગો છો ત્યારે તમને એક્ઝેટ આઈડિયા આવે છે કે એની સારી આદતો કેટલી છે અને ખરાબ આદતો કેટલી છે તમે જ્યારે ખાલી ફોન પર વાત કરતા હોવ ત્યારે તમને ખરાબ આદતો સામેવાળા પર્સનની નથી દેખાવાની તમને સારી આદતો જ દેખાવાની છે અને પર્સન ઓલવેઝ તમને ઇમ્પ્રેસ કરવા માટે જ ટ્રાય કરે છે સો સારી આદતો અને ખરાબ આદતો ત્યારે જ તમને ખબર પડે છે કે જ્યારે તમે બંને સાથે રહેવા લાગો છો અત્યારે લિવ ઇન રિલેશનના કારણે ખરાબ આદતો કદાચ હશે તો પહેલાં ખબર પડી જાય છે પણ અત્યારે જે ડાયવોર્સનો રેશિયો વધેલો છે એ ખૂબ જ મોટી માત્રામાં વધેલો છે તો આ ડાયવોર્સ થવાનું કારણ બહુ નજીવા કારણો હોય છે એકબીજાને માનસિક રીતે ઇન્સ્ટેબિલિટી ક્રિએટ થતી હોય છે કે તું આ કરે છે ને હું આ કરું છું તું તાર મમ્મીને સપોર્ટ કરે છે ને તું તારા પપ્પાને સપોર્ટ કરે છે એટલે બહુ નજીવા એવા કારણો હોય છે કે જેનું સમાધાન ખરેખર આવી શકે ખરું શાંતિથી બેસીને વિચારીએ તો તો આવી ફાસ્ટ લાઈફની અંદર આવા જે ડાયવોર્સના રેશિયો વધે છે તો આવી સિચ્યુએશનમાં તમે આને શું કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો આખી સિચ્યુએશનને સી ડિવોર્સનું મુખ્ય કારણ લગ્ન છે યસ સો બેઝિકલી કેવું છે કે ક્યારેક આપણને બહુ મોડેથી અમુક વસ્તુઓ સમજાતી હોય છે પણ તમે જે કીધું ને કે લોકો સમજાતા નથી એનું કારણ એવું હોય છે કે ઇનિશિયલી જે રીતે આપણે લોકોને મૂલવીએ છીએ એ આપણો દ્રષ્ટિકોણ અલગ હોય છે જેમ કે વ્યક્તિનું ચારિત્ર નક્કી કરવું હોય તો બે માપદંડ એવા છે કે એક તો એવું છે કે એ એનાથી નીચેના સ્તરના લોકો સાથે કઈ રીતે વાત કરે છે મુન્નાભાઈએ ઓકે અથવા એ વ્યક્તિ કે જે એમની માટે કશું જ કરી નથી શકવાની ઓકે કે સપોઝ હું તમારી કોઈ જ મદદ કરી નથી શકવાનો હું મારા પાસેથી તમને કશું જ નથી મળવાનું અને તેમ છતાં તમે મારી સાથે કઈ રીતે વર્તો છો એ તમારું કેરેક્ટર નક્કી કરે છે દેટ ઇઝ વન અને મુન્નાભાઈની ગાંધીજીએ કહેલું અને બીજું કે મુન્નાભાઈ મૂવીમાં સીન આવે છે યસ અને બીજું કે વ્યક્તિનું ખરું ચારિત્ર એના કપરા સંજોગોમાં બહાર આવે છે સો જ્યારે તમે કોઈ વ્યક્તિને રિજેક્ટ કરો છો અથવા જ્યારે એ મુશ્કેલીમાં મુકાય છે એ તકલીફમાં મુકાય છે ત્યારે એનું જે વલણ અને વર્તન હોય છે એ એનું કેરેક્ટર નક્કી કરે છે કારણ કે વેન એવરીથિંગ ઇઝ ગુડ એવરી એવરી વન બિહેવ ઇન સચ અ મેનર કે જે તમને એ વ્યક્તિ માટે આદર થાય પણ જ્યારે કોઈ લોસ થયો હોય કોઈ વ્યક્તિ ચાલુ ગયું હોય જ્યારે કોઈ સંબંધમાં તિરાડ પડી હોય ત્યારે વ્યક્તિ કેટલું સ્વસ્થ રીતે વર્તી શકે છે અને કેટલી સારી રીતે વર્તી શકે છે એના પરથી આપણે એનું કેરેક્ટર નક્કી કરતા હોઈએ છીએ તો જે અસ્વીકારનો નિષ્ફળતાનો બહુ સહજ ભાવથી સ્વીકાર કરી શકે એમનો સ્વીકાર કરવો હું તો એવું કહીશ કારણ કે શરૂઆતમાં કેટલો બધો સમય એવો હોય છે કે મને હમણાં જ કોઈકે પૂછ્યું તો હું નામ નહીં લઉં કે એ રિલેશનશીપમાં કન્ફ્યુઝ હતા કે મારે શું કરવું જોઈએ નજીકના મિત્ર છે કે એ એક ક્ષણ મારી સાથે આવું બિહેવ કરે છે બીજી ક્ષણ આવું બિહેવ કરે છે મને ખબર નથી પડતી કે આ કયું બિહેવિયર સાચું છે એટલે મેમને એટલું જ કહ્યું કે તમે ત્રણ મહિનાનો સમય આપો કારણ કે કોઈ વ્યક્તિ છે ને ઇમોશન્સ બહુ લાંબા સમય સુધી ફેક નથી કરી શકતો એને ઇમોશનલ લેબર કહેવાય મને અંદરથી ગુસ્સો આવતો હોય પણ હું સ્માઇલ રાખું તો દેટ ઇઝ ઇમોશનલ લેબર રાઈટ એ પણ એક એક જાતનું મજૂરી છે ભાવનાત્મક મજૂરી છે તો ધીરે ધીરે આપણો મૂળ સ્વભાવ સપાટી પર આવતો જ જાય છે અને જ્યારે ખાસ કરીને મેં તમને પાંચ વાગ્યાનો સમય આપ્યો હોય અને હું તમે પાંચ વાગે પહોંચી ગયા હો અને હું છ વાગ્યા સુધી ન આવું તમે કલાક મારી રાહ જોવો છો પછી તમે મારી સાથે કેવું વર્તન કરો છો ને એમાં તમારો ખરો સ્વભાવ સપાટી પર આવી જાય છે તમે મને પૂછો છો કેમ મોડું થયું મારી વાત સાંભળો છો એને સમજવાનો પ્રયત્ન કરો છો એ એક કલાક દરમિયાન તમે શું કરો છો કોઈ શાંતિથી પુસ્તક વાંચો છો કે મને દસ પંદર ફોન કરી દો છો સો લોકોને સમજવા એટલા અઘરા નથી ખાસ કરીને જ્યારે એમને જે જોઈએ છે એ તમે નથી આપતા એમને નથી મળતું ત્યારે એમનો મૂળ સ્વભાવ સપાટી પર આવે છે અને એ જેટલું વહેલું સમજાઈ જાય એટલું આપણે ઘણા બધા તાણમાંથી ઘણા બધા બિનજરૂરી સંઘર્ષોમાંથી તકલીફોમાંથી બચી શકીએ એમ છીએ અને રહી વાત ડિવોર્સની તો હું એવું કહીશ કે જો એક બહુ ક્લિયર ફંડા છે કે જાતને નિરાશ કરવા કરતાં જગતને નિરાશ કરવું આપણને હંમેશા વધારે પોસાય છે વેરી ટ્રુ તો જ્યાં આગળ આપણું માનસિક સ્વાસ્થ્ય કે શારીરિક સ્વાસ્થ્ય આપણી માનસિક શાંતિ આપણી સ્વતંત્રતા અને આપણું સ્વમાન જોખમાય એવા કોઈ પણ સંબંધમાં ટકી રહેવું એ જાત પર કરેલી હિંસા છે અને આ ખાલી હસબન્ડ વાઈફનું નથી કહેતો કોઈપણ રિલેશન આ મિત્રતામાં પણ લાગુ પડે ઇવન પિતા માતા કે સંતાનના રિલેશનશીપમાં પણ લાગુ પડે મેં એવા સંતાનોને પણ ઘર છોડતા જોયા છે કે જેમના મા બાપ એમના પર હાથ ઉપાડતા હોય અને વાયસ વર્ષ કે જો સંતાનો સારું બિહેવ ન કરતા હોય તો પેરેન્ટ્સ ઘર છોડીને ચાલ્યા જાય એનું કારણ છે કે સ્વમાનના ભોગે સ્વતંત્રતાના ભોગે સ્વાસ્થ્યના ભોગે કઈ રીતે કોઈ એક રિલેશનશીપમાં ટકી શકે જેને આપણે ટોક્સિક રિલેશનશીપ કહીએ છીએ એબ્યુઝિવ રિલેશનશીપ કહીએ છીએ તો ક્યારેક એવું પણ બને છે કે તમને એ એબ્યુઝની આદત પડી જાય છે તમે ટોક્સિક રિલેશનશીપમાંથી નથી નીકળી શકતા કારણ કે તમને એ એ રિલેશનશીપના તમે એના પર નિર્ભર થઈ જાઓ છો તો જ્યાં સુધી તમારી પાસે બીજા વિકલ્પો હોય તમારી પાસે એ એ પસંદગી હોય તો કોઈ એ શું કામ અત્યાચાર સહન કરવો જોઈએ માનસિક હોય શારીરિક હોય કે ઇમોશનલ હોય તમે કીધું ટોક્સિક રિલેશનશીપમાં ના રહેવું જોઈએ પણ તમે સાથે એમ પણ કીધું કે ઘણી આદત પડી જાય અમે ના નીકળી શકો રિલેશનશીપ માટે યસ તો કેવા એવા રસ્તાઓ હોઈ શકે કે જેના કારણે આપણે આપણા મનને મનાવી શકીએ કે યસ આમાંથી નીકળવું જોઈએ કેવું છે આ એની માટે એક સિન્ડ્રોમ છે જેને સ્ટોકહોમ સિન્ડ્રોમ કહેવાય છે હું ભૂલતો નહોતો તો બહુ વર્ષો પહેલાં એક બેંક રોબરી થઈ હતી સ્ટોકહોમમાં કે જેમાં જે રોબર્સ આવ્યા લૂટેરાઓ આવ્યા અને બંદૂકની અણી પર એમણે બેન્ક લૂંટી અને જ્યારે પોલીસ આવી જે હોસ્ટેજીસને છોડાવવા માટે ત્યારે એ હોસ્ટેજીસે લૂંટેરાઓનો પક્ષ લીધો કે જેમણે એમણે ના પહેલાં પર હોસ્ટેજ બનાવ્યા હતા બંદી બનાવ્યા હતા એ બંદીઓએ હોસ્ટેલજીસે પોલીસને સપોર્ટ કરવાને બદલે આ લોકોને સપોર્ટ કર્યો સો અલ્ટિમેટલી આ જ વસ્તુ આ એટલા માટે તમને મેં કહ્યું કારણ કે આ સૌથી વધારે આ અપ્લાય થાય છે ચાઇલ્ડહુડ ટ્રોમામાં કે મારી દીકરીને હું મારીશ તો એમના માટે તો હું એનો પિતા જ રહેવાનો છું એ તો મારી સાથે ઇમોશનલી જોડાયેલી જ રહેશે બહારની કોઈ વ્યક્તિ આવશે ત્યારે એ મારી જ તરફેણ કરશે એ મારો જ પક્ષ લેશે બરાબર અને એને એ કદાચ વર્ષો નીકળી જાય એ સમજતા અને કદાચ એ સમજ ન પણ પડે કે મારા ઉપર જે વિત્યુ છે એ ચાલુ ટ્રોમા હતો એક જાતનો અત્યાચાર હતો કે મારા પપ્પાએ મારા પર હાથ ઉપાડ્યો કારણ કે ક્યારેક બાળકો એવી સમજણ સાથે મોટા થાય છે કે અમે માર ખાવા માટે જ સર્જાયેલા છીએ આ કન્ડિશનિંગ છે અને એ સૌથી ભયાનક અવસ્થા છે કે જ્યારે તમને જે સ્વનું મૂલ્ય નથી સમજાવી શકતી એ દરેક કેળવણી નિરર્થક છે એ સમાજની નિષ્ફળતા છે જો એક બાળક કે એક સ્ત્રી કે એક પુરુષ એવું સમજતો હોય કે પોતે આ અત્યાચાર સહન કરવા માટે જ સર્જાયેલો છે કોઈ જીવ અત્યાચાર સહન કરવા માટે નથી સર્જાયો પણ જ્યારે વ્યક્તિ એવું વિચારવા લાગે છે કે હું આને જ લાયક છું એને એના માટે શબ્દ છે લર્ન્ડ હેલ્પલેસનેસ સ્વીકારી લીધેલી લાચારી કે મારા માટે આનાથી વધારે સારું જીવન નથી મારો હસબન્ડ રોજ રાતે આવીને મને મારશે ઇટ ઇઝ અ નોમ આ નિયમ છે મારે સ્વીકારી લેવાનો છે એવી જ રીતે મારી પત્ની રોજ આ પ્રકારના ઇમોશનલ અત્યાચાર મારી સાથે કરશે એ મારા નસીબમાં લખાયેલો છે તો આ એક કન્ડિશનિંગ છે જે આપણે સ્વીકારી લઈએ છીએ અને એટલે ક્યારેક આપણે ટોક્સિક કે એબ્યુઝિવ રિલેશનશીપમાંથી નથી નીકળી શકતા બીકોઝ વી ડોન્ટ બિલીવ દેટ વી કેન વી ડુ ડિઝર્વ અ બેટર પર્સન ઓર અ બેટર પ્લેસ ક્યારેક લોકો જોબમાંથી નીકળી નથી શકતા કારણ કે એમનામાં એ સાહસ નથી હોતું કે આના કરતાં વધારે સારું હું ડિઝર્વ કરું છું તો સૌથી પહેલાં તો એ જાતને સમજાવવી અઘરી હોય છે સૌથી પહેલાં એ એ રિયલાઇઝેશન કરવું અઘરું હોય છે કે આઈ ડિઝર્વ બેટર હું આના કરતાં વધારે સારા પાત્રને સ્થળને કે પરિસ્થિતિને લાયક છું પોતાની વેલ્યુ ખબર નથી હોતી તો એ એ એ એ સૌથી મોટી કેળવણી છે ને કે દરેક અને ખાલી મનુષ્યની વાત નથી આપણે જ્યારે પ્રાણીઓ પર અત્યાચાર કરીએ છીએ કોઈ જીવ અત્યાચાર માટે નથી બનેલો હતો દરેક જીવ સન્માનને પાત્ર છે કારણ કે જેનું સર્જન સૃષ્ટિએ કર્યું છે જો આપણે એ સૃષ્ટિના સર્જનહારને આટલું માનતા હોઈએ એને બે હાથ જોડીને પગે લાગતા હોઈએ મંદિરમાં માથું ટેકવતા હોઈએ તો પછી એણે જે જગત બનાવ્યું છે એ જગત પરના જે જીવો છે એના પર અત્યાચાર કરીને આપણે એના સર્જકનું અપમાન કરી રહ્યા છીએ તમે આ વેલ્યુની વાત કરીને માણસ પોતાની કદર નથી કરતો હતો અને પોતાને ઓછો આંખતો હોય એટલે જે તે જગ્યાએ પડ્યો રહેતો હોય છે તમને તો ખ્યાલ હશે જ પેલી ભગવાન બુદ્ધની વાર્તા શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે મારી આ જગતમાં કિંમત કેટલી તો ગુરુજીએ કીધું કે તું એક કામ કર મારી સાથે આવજું પડીમાં બહુ ફેમસ વાત છે ગુરુજી લઈ ગયા એમને ઝૂંપડીમાં અને એક પથ્થર આપ્યો આ પથ્થર લઈને તું જા સમાજમાં બે ચાર જગ્યાએ જજે અને પૂછજે કે આ પથ્થરની કિંમત કેટલી અને પણ એક કન્ડિશન છે કે આ પથ્થર તારે વેચવાનો નથી એમ તો એ શિષ્ય પથ્થર લઈને ગયો પહેલાં તો શાકભાજીવાળા પાસે ગયો એટલે શાકભાજીવાળાને દેખાડ્યું કે આની કિંમત કેટલી તો એમ કીધું હું તને એક કિલો બટેકાને આપી દઈશ આગળ ગયો ફ્રૂટ્સવાળા પાસે ગયો તો આ પથ્થર દેખાડ્યો કે ભાઈ આની કિંમત કેટલી આની અગેન્સ્ટમાં તું મને શું આપી શકીશ તો એમ કીધું હું તને પાંચ કિલો સંતરા આપી દઈશ આ પથ્થરની અગેન્સ્ટમાં ત્રીજી જગ્યાએ એ જ્વેલર્સ પાસે ગયો કે તમે મને આને શું કિંમત આપશો તો એને એમ જોયો બધું કીધું કે હું તને આના પાંચ કે દસ લાખ રૂપિયા આપી દઈશ એકસો હજાર મોટી અમાઉન્ટ એમને કીધી લાસ્ટમાં એ જ્વેલરી એક હીરાના જ્વેરી પાસે ગયો જ્વેહેરીએ પથ્થર જોયો એક લાલ કપડું પાથર્યું એની પર પથ્થર મૂક્યો પ્રોપર એની પ્રદક્ષિણા કરી અને કીધું કે કદાચ હું આખી આ દુનિયા વેચી દઉં ને તો પણ આ પથ્થરની કિંમત હું તને નહીં ચૂકવી શકું આ પથ્થર લઈને શિષ્ય પાછો આવ્યો કેમ કે એની કિંમત બહુ મોટી મળતી પણ ગુરુજીએ કીધું હતું કે ભાઈ તું આ પથ્થર વેચતો નહીં એમ તો ગુરુજી પાસે પાછો આવ્યો અને એ પથ્થર આપ્યો ગુરુજીને કે આમાંથી જે વાત થઈ એ બધી વાત ગુરુજીને કીધી પણ શિષ્યએ પૂછ્યું મને આમાં કંઈ સમજાણું નહીં કે કે મારે આમાં શું જાણવા મળ્યું મને આમાં મારી કિંમત ક્યાં ખબર પડી તો ગુરુજીને એમ કીધું કે ગુરુજીએ એમને સમજાવ્યું કે આ પથ્થર છે ને એ તું છે આ સમાજ તારી હેસિયત તારી કિંમત કે તારી આવરદા પોતપોત પોતપોતાની સમજ મુજબ આંખશે કોઈ તને પાંચ કિલો બટેકા સામે પણ જોખશે કોઈ તને પાંચ કિલો સંતરા સામે પણ જોખશે કોઈ તને બે પાંચ લાખ રૂપિયા પણ આપશે ને કોઈકની માટે તું કિંમત એટલો બેસ કિંમતી હશે કે તારી કિંમત જ નહીં આંકી શકે એટલે આ તારી ઉપર આધાર રાખે છે કે તું તારી કિંમત કેટલી કરે છે એ એ લોકો ઉપર નહીં કે કોક જજ કરશે ને કોક કેટલું તને ગણતરીમાં લેશે એની ઉપર નહીં તું તારી જાતને કેટલો આંકે છે એની ઉપર તારી કિંમત થશે લાઈક નાનો વાક્ય તો એટલે મેં તમારી સાથે શેર કરી દીધો મેં કીધું કે એબ્યુઝિવ રિલેશનશીપમાંથી નીકળવું બહુ જ જરૂરી છે એક કદાચ પોતે હસબન્ડ વાઈફ હોય ભાઈ બહેન હોય કે પછી મમ્મી મિત્રતા મિત્રતા પણ હા એ એક રિલેશનશીપ બહુ અત્યારે હાઈપમાં છે કે ટેક કરો તમારા એવા મિત્રને એને શેર કરીએ છીએ આપણે રીલ્સ સૌથી વધુ શેર એની ઉપર જ હોય છે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ ને સૌથી વધુ રીલ્સ એની ઉપર જ હોય છે અમે રીલ હમણાં એકવાર વાત કરતા હતા કે આમાં પણ બે જાતના પક્ષો હોય છે કે એક એમ કહે કે મિત્રો એવા સાથે રહેવું જોઈએ કે જે તમારી સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરે કે નોલેજની વાત કરે કે બીજી બીજી વાત કરે આ રીલ મેચ બનાવેલી પણ આ રિયલને હું આજે હું જો પોઝ કરું છું હું એમ કહું છું કે મારે એવા મિત્રો સાથે રહેવું છે કે જ્યાં મને કોઝી ફીલ થાય હું કંઈ પણ કહી શકું રડી પણ શકું હસી પણ શકું તો તમે કેવા રિલેશનશીપ મિત્રની રિલેશનશીપમાં બિલીવ કરો છો કે જે ખાલી મને જ્ઞાન કે જ આપ્યા ખરે કે જે લોકો મને ખરેખર સમજે અને જે તે પોઈન્ટો મને હેલ્પ કરે તમારા માટે ફ્રેન્ડ્સ એટલે શું મિત્રતા એટલે શું સી બેઝિકલી કેવું છે કે એક બહુ સરસ કોટ છે કે યુ આર ધ એવરેજ ઓફ ફાઇવ પીપલ યુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ જે પાંચ વ્યક્તિઓ સાથે તમે સમય પસાર કરો છો તમે એમની એવરેજ છો તો આ મિત્રોની પસંદગી એટલા માટે બહુ સભાનતાથી કરવી જોઈએ કારણ કે આજથી બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી ચાર વર્ષ પછી એ લોકો જે કક્ષાએ છે તમે પણ એ જ કક્ષાએ રહેશો યુ યુ કે નોટ આઉટગ્રો ધેમ કારણ કે તમે જે જે વાતાવરણમાં રહ્યા છો જે વાતો કરો છો જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો એ તમે સાથે કરવાના છો સો હું એવું કહીશ કે અલ્ટિમેટલી તમને શેમાં રસ છે તમને શેમાં રુચિ છે એક બહુ સરસ પુસ્તક છે જોનાથન લિવિંગસ્ટન સીગલ નામનું એક પુસ્તક છે એમાં જેમાં બહુ સરસ વાત છે કે આ રીતે કે તમારી ટ્રાઇબ કઈ રીતે શોધવી કે અલ્ટિમેટલી તમને શેમાં રસ છે તો ધીરે ધીરે તમે એ રસ્તા પર જેમ જેમ વ્યક્તિત્વ વિકાસ કે વ્યક્તિગત વિકાસના રસ્તા પર જેમ જેમ તમે આગળ જતા જશો તેમ તેમ તમને નવા લોકો મળતા જશે તમારી ટ્રાઇબ તમને મળતી જશે અલ્ટિમેટલી આઈ વુડ સે કે ધોઝ પીપલ હુ મેક યુ ગ્રો ધે શુડ બી યોર ફ્રેન્ડ્સ જે તમને પોષણ આપે તમારી વૃદ્ધિ કરાવે જે તમને માનસિક બળ પૂરું પાડે જે તમને હિંમત આપે જે તમને તમારા વિશે સારું ફીલ કરાવે ઓકે તો અલ્ટિમેટલી રિલેશનશીપનો કોર પર્પઝ જ એ છે આપણે એ કોઈ એવા રિલેશનશીપ એક્સપર્ટની જરૂર નથી કે એવા કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી એ સિમ્પલ વાત સમજવા માટે કે અલ્ટિમેટલી સંબંધો આપણા ઉદ્ધાર માટે છે આપણા કલ્યાણ માટે છે આપણા આપણામાં સકારાત્મક પરિવર્તન આવે એ માટે છે તો એ સિવાયનું જે કંઈ પણ છે એ આપણો સંબંધ ન હોવો જોઈએ જે આપણને આપણા વિશે ખરાબ ફીલ કરાવે છે જે ઇમોશનલ ડ્રામા ક્રિએટ કરે છે જેને મનાવવા માટે આપણે બધા કામ પડતા મૂકીને જવું પડે છે એ સરવાળે એ સંબંધો લાંબા ગાળે બહુ થકવી નાખનારા હોય છે એ આપણને ઇમોશનલી ઝકડી રાખે છે અને હું તો કહું છું કે એક મેં ભાસ્કરમાં આર્ટિકલ લખ્યો છે કે જેમ જેમ આ થોડું એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે કે જેમ જેમ તમે વૃદ્ધિ પામતા જાઓ છો તેમ 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 તમારું મિત્ર વર્તુળ સંકોચાતું જાય છે અને એટલે સી આમાં ઘણા બધા મત છે આપણે હું કોઈને મતને અપોઝ નથી કરતો પણ સમટાઈમ્સ જ્યારે તમે તમારી યાત્રાએ નીકળી પડો છો ત્યારે ઘણા બધા લોકો પાછળ રહી જાય છે છોડવા પણ પડે છે હા છોડવા પણ પડે છે કારણ કે એ લોકો ગ્રો કરવા નથી માગતા અથવા કોઈ કારણસર ગ્રો નથી થઈ શકતા અથવા એમના સંજોગો અલગ છે એમની રૂચિ અલગ છે એમને કંઈક વધુ બીજું કંઈક આકર્ષે છે એમને કંઈક બીજામાં રસ છે પણ એમને કારણે એ એમની યાત્રા છે એમ એમની વિકાસ યાત્રા છે એમને કારણે આપણી યાત્રા અટકવી ન જોઈએ સો સમટાઇમ્સ યુ આઉટ ગ્રો સર્ટન પીપલ એન્ડ દેટ ઇઝ ફાઇન આજથી પાંચ વર્ષ પહેલાં મને જે મિત્રો સાથે મજા આવતી જો આજે પણ મને એ જ મિત્રો સાથે મજા આવે છે તો એના બે જ પરિણામો શક્ય છે કા કાં તો એ લોકો પણ મારી સાથે ગ્રો થયા છે જ અને કાં તો અમારામાંથી કોઈ ગ્રો નથી થયું ત્યાં ને ત્યાં છીએ સો જો પહેલી અવસ્થા હોય તો એ આદર્શ છે પણ એ શક્ય નથી તો માટે ક્યારેક શોખ બદલાય છે વિચાર બદલાય છે કારણ કે મેં ગઈકાલના જ કાર્યક્રમમાં કહ્યું હતું કે જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઈડિયટ ન કહી શકતા હો તો એનો અર્થ એમ કે તમે હજુ પણ ઇડિયટ છો બદલાયા નથી હજી યસ સો આજથી છ મહિના પહેલાં હું જે રીતે જિંદગીને જોતો આજે પણ હું ત્યાં એ જ રીતે જોઉં છું તેનો મતલબ એમ કે હું ત્યાંનો ત્યાં જ છું હું હલ્યો જ નથી કાલે હું ગઈકાલે આ વૃક્ષને હું આ રીતે જોતો હતો તો આજે હવે હું આ વૃક્ષને અહીંથી જોઉં છું સો દેટ મીન્સ આઈ એવ મૂડ તો આપણા દ્રષ્ટિકોણ બદલાય છે વિચારો બદલાય છે અભિપ્રાયો બદલાય છે કારણ કે આપણી સમજણ બદલાતી જાય છે દરરોજ તો એ રીતે મિત્રો પણ બદલાઈ શકે બિલકુલ બદલાઈ શકે કારણ કે અલ્ટિમેટલી હું તો અલ્ટિમેટલી આપણું એકમાત્ર પર્પઝ શું છે ઉત્ક્રાંતિ છે ઇવોલ્યુશન ઇવોલ્યુશન સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન તો જે આપણા આધ્યાત્મિક આરોહણમાં આપણને મદદ નથી કરતા અને ક્યારેક એવું હોય કે દરેક મિત્ર આપણને એક એક મુકામ સુધી મૂકવા આવે છે બસ સ્ટોપ સુધી છોડવા આવે મિત્ર પછી બસમાં આપણે બેસી ગયા પછી કોઈ નવા સ્ટેશને નવા મિત્રો મળે છે તો એ રીતે આપણી યાત્રા આગળ વધતી રહે છે કારણ કે ઇટ ઇઝ અવર જર્ની એ લોકો આપણી વાર્તાના આપણે હીરો છીએ એ બધા સાઈડ કેરેક્ટર્સ છે અને આપણે દરેક આપણી લાઈફના હીરો છીએ સો આપણી જે યાત્રા છે વ્યક્તિગત યાત્રા છે એ તો ચાલુ જ રહેવાની છે તો એ યાત્રામાં જે આપણને પોષણ આપે છે જે આપણને મદદ કરે છે અને આપણે જેટલાને મદદ કરી શકીએ છીએ એમની યાત્રામાં દેટ ઇઝ દેટ ઇઝ વોટ વી કોલ લાઈફ તમે આમાં એક વર્ડ યુઝ કરો આદર્શ બરાબર આજના સમાજની અંદર આ પકડીને રાખવું બહુ અઘરું છે તમે ક્યાં નથી ટકી શકવાના અને અગર તમે પકડશો પણ અગેન્સ્ટ આપણે જેમ વાત થતી હતી આઈ લવ ધ મૂવી ચરમબંધ જીતવા જઈએ મારી ટોપ પ્રાયોરિટી લિસ્ટમાં એમાં હન્ડ્રેડ પર્સન્ટ વાત કરેલી છે આદર્શ ઉપર પણ પ્રેક્ટિકલ બેઝ ઉપર વાત કરેલી છે કે ખરેખર શા માટે આને પકડી રાખવું બ્રાન્ડ વેલ્યુ અને પૈસા બંને કઈ રીતે અલગ છે આ વચ્ચેની ડિબેટ છે તો માણસને આઈ બિલીવ કે માણસને પોતાની માટે આદર્શ રહેવું જો એમ લાગે કે હું મારા જાતને વેચી નાખીશ આ વસ્તુ કરીને તો ત્યાં એ માણસને અટકી જવું બહુ જરૂરી છે જ્યાં પોતાના પર્સનલ પોતાને અંદરથી એટલું દુઃખ થતું હોય કે નહીં હવે અહીંયાથી મારે આગળ ના જવું જોઈએ પણ ફક્ત ખરેખર બે વચ્ચે બે વસ્તુ વચ્ચે ડિસાઇડ કરવાનું આવે કે યા તો આઈ કેન યુ લેટ અધરવાઇઝ આઈ કેન સ્ટે કે જ્યાં હું છું પણ હું મારા આદર્શોને પકડી રાખીશ તો આ બે સિચ્યુએશનમાં કોઈ માણસ હોય તો આવી સિચ્યુએશનમાં માણસને કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ સી આદર્શ અવસ્થા તો અશક્ય છે આપણે આદર્શ અવસ્થાનો પીછો પણ ન કરવો જોઈએ તમે જે વાત કરો છો નૈતિકતાની વાત કરો છો તો નૈતિકતા જે છે ને એ બે વસ્તુથી આવે છે એક તો આપણા મૂલ્યો જે આપણને કારણ કે નૈતિકતા છે ને મૂલ્યો વારસાગત હોય છે અને આપણા વડીલો આપણા માતા પિતાએ જે સૌથી મહત્ત્વનું કામ કર્યું હોય છે એ આપણામાં મૂલ્યોનું સિંચન કરવાનું કર્યું હોય છે તો એ બાળ ઉછેરનો એક સૌથી મહત્ત્વનો કોઈ ભાગ હોય તો એ છે મૂલ્યોનું સિંચન કે લાઈફમાં શું મહત્ત્વનું છે અને વોટ આર યોર વેલ્યુઝ વોટ શુડ બી યોર વેલ્યુઝ તો એ બહુ મહત્ત્વનું છે કારણ કે આ આજે સપોઝ આપણે કોઈ પણ ભ્રષ્ટાચાર લઈએ કે કંઈ પણ કોઈ લઈએ કે જે આપણે એવું લાગે કે જે આપણા મૂલ્યો નથી તો એ આપણા મૂલ્યો નથી એવું આપણે ક્યારે કહી શકીએ છીએ જ્યારે આપણે આપણા મૂલ્યોને જાણીએ છીએ આપણને ખબર હોય મને જ્યારે ખબર હોય કે મારા દાદા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક હતા બહુ નિષ્ઠાથી ભણાવતા બહુ પ્રામાણિકતાથી ભણાવતા અને તેમણે કોઈ દિવસ નિશાળની એક બોલપેન પણ તેઓ ઘરે નથી લઈ ગયા ત્યાં સુધી કે તેઓ પેપર ચેક કરે તો એ પેપર ચેક માટે જે પેન વાપરે એ પણ પોતાની વાપરે કે એમાં પણ રિફિલ ઘસાવી ન જોઈએ તો જ્યારે મને આ મૂલ્યો પ્રત્યે હું સભાન હોઉં ત્યારે હું મારા મૂલ્યો નક્કી કરી શકું કે ઓકે આ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે મારા મમ્મીએ કે પપ્પાએ જે રીતે બેંકમાં જોબ કરી છે કેટલી નિષ્ઠાથી કરી છે કેટલી પ્રામાણિકતાથી કરી છે કેટલી ચોખ્ખાઈથી કરી છે તો મને મારા માટે મારા મૂલ્યો સેટ કરવા બહુ સરળ બની જાય તો આપણા મૂલ્યો આપણા આપણા પૂર્વજોમાંથી આવે છે આપણા વડીલોમાંથી આવે છે અને નૈતિકતાનો બીજો માપદંડ છે ઇનર સ્કોર કાર્ડ કે દરેક કર્મ પછી દરેક નિર્ણય પછી આપણે આપણી જાતને કેટલા માર્ક્સ આપીએ છીએ વિધાઉટ એની જસ્ટિફિકેશન કારણ કે આપણે બધા રેશનલ બિંગ્સ છીએ આપણે બધા રેશનલ હોઈએ છીએ કોઈ પણ કામ કરવા માટે આપણે જસ્ટિફિકેશન શોધી કાઢીએ છીએ મન મનાવી જ લઈએ છીએ કે ના ના તે આવું કર્યું ને બરાબર છે કોઈ પણ બહાનું કાઢ્યા વગર કશું કામ કર્યા પછી આપણને આપણી જાત માટે કેટલો આદર થાય છે દેટ ઇઝ ધ અલ્ટિમેટ સ્કોર કાર્ડ જો કશું કર્યા પછી કોઈ નિર્ણય લીધા પછી હું મારી નજરમાં ઉતરી જતો હોઉં તો એ કામ મારે ન કરવું જોઈએ. હમ રેપિડલી તમને એક વસ્તુ પૂછવા માંગીશ ડુ બિલીવ ઇન કર્મ ઓફકોર્સ આઈ આઈ બિલીવ ઇન એટોમિક એનર્જી વાઇબ્રેશન્સ એન કર્મ ઇઝ નથિંગ બટ વાઇબ્રેશન્સ કારણ કે આ આ આખું જગત એટમ્સ પર રચાયેલું છે આ તો વિજ્ઞાન સાબિત કરી દીધું છે કે અણુ અને પરમાણુઓની ગતિ જ છે જેના કારણે મારો અવાજ તમારા સુધી પહોંચે છે અવાજ જેમ પહોંચે છે એ જ રીતે વાઇબ્સ પણ પહોંચે છે જેને આપણે બટરફ્લાય ઇફેક્ટ કહીએ છીએ સો અલ્ટિમેટલી જેટલું તમે યુનિવર્સમાં આપો છો એ ક્યાંક ને ક્યાંક રિબાઉન્ડ થઈને તમારી પાસે પાછું આવવાનું છે એક નહીં તો બીજા સ્વરૂપે તો કર્મ એ બીજું કશું નથી એ વાઇબ્રેશન્સ છે અણુઓની પરમાણુઓની ગતિ છે એ વિચારથી હોય કર્મથી હોય વાણીથી હોય તો તમે જે યુનિવર્સને આપો છો તમે જે સામેવાળી વ્યક્તિને આપો છો અલ્ટિમેટલી એ જ વસ્તુ હરી ફરીને તમારી પાસે પાછી આવવાની છે સો બેઝિકલી તમારા જો યુનિવર્સ પ્રત્યેના કન્સેપ્ટ્સ ક્લિયર હોય તો બિલકુલ તમે કર્મમાં માનશો તમે જો ભગવાન કૃષ્ણે બાળપણમાં મોઢું ખોલીને જે બ્રહ્માંડ બતાવ્યું હતું તો એ તો એક રૂપક હતું કે ઇટ મીન્સ કે યુનિવર્સ આપણી અંદર છે જો આપણે યુનિવર્સનો એક ભાગ હોઈએ તો આપણી અંદર પણ યુનિવર્સ છે અને જો આપણી અંદર યુનિવર્સ હોય તો એનો મતલબ એમ કે આપણે જે કંઈ આપશું એ આપણને પાછું મળશે એ કંઈ પણ હોઈ શકે વોટ એવર વી ગીવ ઇટ મતલબ એ એ એ ધ યુનિવર્સ વિલ બ્રિંગ ઇટ બેક ટુ અસ સો એ એમાં એ એ કર્મનો સિદ્ધાંત સમજવો એટલો બધો અઘરો એટલા માટે નથી કારણ કે જે વિજ્ઞાન ભણેલા હોય જેને જેને વાઇબ્રેશન્સમાં કે એટમ્સમાં જે જેને ભરોસો હોય કે આ બધું પરમાણુની ગતિને કારણે ચાલે છે અવાજ શું છે સાઉન્ડ વેવ્સ છે તો એ બધું અલ્ટિમેટલી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલાક પરમાણુઓ શિફ્ટ થાય છે લો ઓફ એટ્રેક્શન શું છે સો અલ્ટિમેટલી જે ઉર્જા આપણે યુનિવર્સમાં બ્રહ્માંડમાં મોકલીએ છીએ એ જ ઉર્જા ક્યાંક ને ક્યાંક આપણા સુધી પણ પહોંચે છે આપણી પાસે પાછી આવે છે અને માટે એનું ચયન કરવું એની પસંદગી કરવી યોગ્ય ઉર્જાની એ બહુ જરૂરી હોય છે લાસ્ટ વસ્તુ તમને હવે અમારે પૂછવી છે તમે જે ફ્લુએન્સીથી વાત કરો છો જે થોટ્સમાં ક્લેરિટી છે કોઈ માણસને આવું અચીવ કરવું હોય તો કઈ રીતે કરી શકે પુસ્તકો વાંચે કારણ કે સી આ આ ક્લેરિટી હજી નથી હું કહીશ હજી ક્લેરિટી નથી તમને લાગે છે મને નથી લાગતી ક્લેરિટી એનું રીઝન એ છે એનું એનું રીઝન હું તમને કહું કે જેમ જેમ આપણે વાંચતા જઈએ છીએ ને તેમ તેમ આપણને ખ્યાલ આવતો જાય છે કે આપણે હજી ઘણું વાંચવાનું બાકી છે ધ મોર યુ નો સમથિંગ ધ મોર યુ રિયલાઇઝ દેટ યુ નો યુ નો નથિંગ તો મને એવું ખ્યાલ આવે છે કે હજી મારે ઘણી બધી સ્પષ્ટતા મેળવવાની બાકી છે જાત પ્રત્યે જીવતર પ્રત્યે જગત પ્રત્યે તો અત્યારે હું જે સ્તરથી વાત કરી રહ્યો છું આજથી બે વર્ષ પછી કદાચ હું સ્ટુડિયોમાં બેઠો હોઈશ ત્યારે હું કંઈક અલગ વાત કરતો હોઈશ કારણ કે બે વર્ષ પછી આ નિમિત્તે કદાચ હું ઇડિયટ કહીશ અને જો હું નહીં કહું તો એનો મતલબ એમ કે હું વિકાસ નથી મારો હું વિકસ્યો નથી સો ગ્રોથ ઇઝ સમથિંગ વિચ ઇઝ એવર લાસ્ટિંગ પ્રોસેસ એ હંમેશા ચાલતું રહેવાનું છે ઓકે એના માટે બહુ સરસ શબ્દ છે એન્ડ ઓફ હિસ્ટ્રી એલ્યુઝન આપણને દરેકને એવું લાગે છે કે આપણો મહત્તમ વિકાસ અહીંયા થઈ ગયો છે હવે આપણે નહીં વિકસી શકીએ કે આપણી ઇટ ઇઝ એન્ડ ઓફ પર્સનલ હિસ્ટ્રી એને એન્ડ ઓફ હિસ્ટ્રી ઇલ્યુઝન કહેવાય સાયકોલોજીમાં કે હવે આનાથી વધારે મારો વિકાસ શક્ય નથી પણ આજથી પાંચ વર્ષ પછી આપણે જોઈએ ને તો આપણને એવું ખ્યાલ આવે કે આપણે કેટલા કેટલું ગ્રો કર્યા છીએ અને દેટ ઇઝ ધ રીઝન કે લોકો ટેટુ કરાવવા માટે જેટલા રૂપિયા ખર્ચે છે એના કરતાં અનેક ઘણા વધારે રૂપિયા ટેટુ રિમૂવ કરવા માટે ખર્ચે છે ત્યારે અમને ખ્યાલ નથી હોતો કે આજથી પાંચ વર્ષ પછી હું બદલાઈ જઈશ આજે જે વ્યક્તિને હું બોડીલી કમિટમેન્ટ આપું છું કદાચ પાંચ વર્ષ પછી એ વ્યક્તિ મને નહીં ગમે સો ધીસ ઇઝ ધ રીઝન કે આપણે આપણે હંમેશા આપણી સાથે આવતીકાલે શું બનવાનું છે કયા સંજોગો આપણને ઘડવાના છે એ આપણે નથી જાણતા સો એ અજ્ઞાનતાનો અવકાશ રાખવો બહુ જરૂરી છે પણ એ સ્પષ્ટતા છે એ ચોક્કસ પુસ્તક વાંચનથી આવે છે અનુભવોથી આવે છે ધીરે ધીરે યુ બિકમ વાઈઝ જેમ જેમ તમે લોકોને મળો છો અમુક અનુભવમાંથી પસાર થાવ છો તમારામાં વિઝડમ આવતી જાય છે થોડી પરિપક્વતા આવતી જાય છે કારણ કે આપણે બધા કોરી પાટીય જીવનની શરૂઆત કરીએ છીએ અને આ પુસ્તકો છે ગુરુઓ છે કેટલાક એવા શ્રેષ્ઠીઓ છે જે ધીરે ધીરે આપણને દ્રષ્ટિકોણ આપે છે આપણને સમજણ આપે છે આપણને જ્ઞાન આપે છે આપણને પ્રજ્ઞા આપે છે કે જીવન કઈ રીતે જીવો કારણ કે જીવવાનું કોઈ મેન્યુઅલ તો હતું નથી ઇટ ઇઝ ટ્રાયલ એન્ડ એરર પણ પુસ્તકો જીવવાનું મેન્યુઅલ પૂરું પાડી શકે છે કારણ કે જે લોકો જીવી ચૂક્યા છે ટ્યુઝડેઝ વિથ મોરીમાં આપણે શું વાત કરી કે જે મૃત્યુની નજીક મૃત્યુની લગોલગ પહોંચી ગયેલા એક સોશિયોલોજીના પ્રોફેસર આપણને સમજાવે છે કે જીવનમાં શું મહત્ત્વનું છે તમારે ત્યાં સુધી પહોંચવાની જરૂર નથી એમાંથી શીખી લેવાની જરૂર છે કારણ કે આપણી પાસે એટલો સમય નથી કે આપણે દુનિયાભરની ભૂલો કરી શકીએ આપણી પાસે બહુ મર્યાદિત ભૂલો કરવાનો વિકલ્પ છે ભૂલોમાંથી શીખીએ પણ કેટલીક ભૂલો કરી શકીએ તો આપણે અન્યની ભૂલોમાંથી શીખવું પડશે અને એ માટે આ પોડકાસ્ટ પુસ્તક વાંચન ઓડિયો બુક્સ કે જીવતી લાઇબ્રેરી જીવતા લોકોને મળવું બહુ જરૂરી હોય છે એમની વાતો એમની કથાઓ એમની આપવિધતીઓ સાંભળવી બહુ જરૂરી હોય છે કારણ કે અન્યની પીડા આપણને કૃતજ્ઞતા આપે છે આપણી પીડા આપણને વિનમ્રતા આપે છે તમે એક ટૂંકી વાતમાં બહુ મોટી વાત કરતી હતી કે બીજાની ભૂલોમાંથી પણ શીખવું જરૂરી છે અત્યાર સુધી આપણે એમ જ સાંભળતા આવીએ છીએ કે લર્ન ફ્રોમ યોર મિસ્ટેક લર્ન ફ્રોમ યોર મિસ્ટેક તમારી જાતની જે ભૂલ કરો એ ભૂલ બીજી વાર નહીં કરતા એટલે તમે બેસ્ટ બનશો નહીં તમે બહુ મોટી વાત કરી દીધી કે તમારી ભૂલોમાંથી તો શીખો શીખો પણ બીજો માણસ જે સેમ ભૂલ કરે છે એમાંથી પણ શીખો તો જે કામ ત્રણ દિવસે થવાનું હતું કદાચ એક દિવસે પણ થઈ જાય જેથી સ્પીડ વધી શકે પણ ખરી તમારી સાથે બહુ બધી હજુ વાતો કરવી છે બટ આઈ થિંક બહુ ટાઈમ થઈ ગયો છે અને કદાચ તમારે પણ નીકળવું હશે બટ જે તમે થોટ પ્રોસેસની આખી વાત કરી દેટ્સ ક્રિએટ અ ઇમેન્સ વેલ્યુ ઇન અવર સેલ્ફ થેન્ક યુ સો much for the coming on the cm show thank you so much thank you so much thank you